હલો હેલો હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છું બધા ગુડ ઇવનિંગ આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ જ્ઞાન લાઈવમાં ચલો ત્યારે શરૂઆત કરીએ આજના સેશનની ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણને કહેતા હતા પહેલાં કહી દો ચાલો અવાજ પરફેક્ટ આવે છે વિડીયો પરફેક્ટ દેખાય છે એકવાર ફટાફટ બધા મિત્રો કમેન્ટ કરી દો ઓલ ઇઝ વેલ બધું પરફેક્ટ છે ચલો ત્યારે સેશનની શરૂઆત કરીએ સીસીઈની જે અત્યારે પ્રિમ્સની પરીક્ષા ચાલે છે એમાં એક ટૉપિક સિલોઇઝમ્સ જે બધા વિદ્યાર્થીઓને બહુ જ અઘરો પડતો હોય છે બરાબર દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક અઘરો પડતો હોય છે અને મિનિમમ આ બેથી ત્રણ માકનો આવી રહ્યો છે મિનિમમ આના પ્રશ્ન કેટલા આવી રહ્યા છે બેથી ત્રણ તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હતું કે સર એકવાર શીખવાડી દો તો બે ત્રણ માક મિનિમમ પાક્કા થઈ જાય તો આજનો ટાર્ગેટ આપણો એવો જ છે કે હું તમને સિલોક્સ બહુ જ આરામથી તમારે મને એક કલાકથી દોઢ કલાકનો સમય આપવો પડશે અને એક કલાકથી દોઢ કલાકના અંદર હું તમને સિલોગ્સના ત્રણે ત્રણ પ્રશ્ન તમને પરીક્ષામાં આવશે એ શીખવાડી દઈશ એની ગેરંટી મારી નિયમ એટલો જ તમારે પેન અને પેપર લઈને બેસવાનું કોન્સેપ્ટ જે કહું છું એ લખતા જવાના મારી સાથે સાથે એને સોલ્વ કરવાનું બરાબર અને અહીંયા અમુક પ્રશ્ન પૂછું એનો જવાબ તમારે પહેલાં મને કમેન્ટમાં આપવાનો આવું તમે કરશો તમને સિલોક્સ આવડી જશે ત્રણ માર્ક પાક્કા હું અત્યારે કોઈ કમેન્ટ ઉપર ધ્યાન નહીં આપું દોસ્ત કોઈપણ પ્રશ્ન તમે પૂછશો એનો કોઈ જવાબ નહીં આપી શકું અત્યારે મારું ટોટલી ફોકસ છે તમને સિલોઇઝમ્સ શીખવાડવા ઉપર ઓકે ચલો બધા જ મિત્રો એકવાર સેશનને લાઇક કરી દે અને શેર કરી દે ઓકે હવે સિલોઇઝમ્સમાં શું હોય એકદમ બેઝિકથી હું શરૂઆત કરું છું કે વોટ ઇઝ સિલોઇઝમ્સ બરાબર સિલોઇઝમ્સ શું છે નિવેદન આપ્યા હોય નિવેદન અમુક તમને નિવેદન આપ્યા હોય આનો મતલબ સિમ્પલ ભાષામાં તમને એક વાક્ય આપ્યું હોય એ વાક્યમાં ગમે તે કીધું હોય જો એવું કીધું હોય વાક્યમાં કે ભાઈ તરલ સર ગાંડા છે સિલોઇઝમ સિમ્પલ એક લોજિક ઉપર ડિપેન્ડ કરે છે કે જે નિવેદન આપ્યું છે ગમે તે નિવેદન હોય ભલે એ રિયલ લાઈફમાં સાચું ના હોય ભલે એ રિયલ લાઈફમાં સાચું ના હોય તમારે એને લેવા દેવા નથી તમારે એને માનવાનું એ સો ટકા સાચું છે એ સો ટકા સાચું છે આની બહાર નિવેદનની બહાર કોઈ પણ વસ્તુ પૂછે તો તમે એનું નક્કી ના કહી શકો એ વસ્તુ સાચી તમારે માનવાની નથી કેમ કે મને પ્રશ્નમાં નિવેદનમાં આપી નથી નિવેદન સો ટકા સાચું છે એના બહારની કોઈ પણ વસ્તુ સો ટકા સાચી નથી આટલું વસ્તુ ધ્યાન રાખો એટલે આ ચેપ્ટર એવું છે જેના અંદર તમે મગજ દોડાયું તો તમે ગયા મગજ તમારું સાઈડમાં મૂકી દેજો તમારું મગજ

તો તમને એક બે મિનિમમ બે નિવેદન આપ્યા હોય મિનિમમ હોઈ શકે કોઈ પ્રશ્નમાં ત્રણ નિવેદન પણ આપે તો જે પણ નિવેદન આપ્યા છે જે વાક્ય આપ્યા છે સો ટકા સાચું છે બરાબર એ સો ટકા સાચું છે એવું માનીને ચાલવાનું છે અને આ આના આધારે આ નિવેદન પછી તમને કીધું હશે નિષ્કર્ષ આપ્યા હશે નિષ્કર્ષ બરાબર નિષ્કર્ષ એનો મતલબ કન્ક્લુઝન ઇંગ્લિશમાં કહેવાય કન્ક્લુઝન ઇંગ્લિશમાં આને કહેવાય સ્ટેટમેન્ટ વાક્ય વિધાન તો એના આધારે નિષ્કર્ષ સાચું છે કે ખોટું છે એ તમારે નક્કી કરવાનું આના અંદર આપણે જે કોન્સેપ્ટ વાપરીશું એ વેન આકૃતિનો જ વાપરીશું વેન ડાયાગ્રામનો જ વાપરીશું એના સિવાય કોઈ કોન્સેપ્ટ વાપરવાની તમારે જરૂર નથી ખાલી વેન આકૃતિનો જ કોન્સેપ્ટ વાપરવાનો છે હું શીખવાડું છું અને આવડી જશે એની ગેરંટી મારી તમારે આપવાનું શું ખાલી મને સમય આપવો પડશે અત્યારે એક કલાકથી મિનિમમ દોઢ કલાકનો ભાઈ અવાજ અવાજ ઓકે છે ને દોસ્તો કહી દેજો ઓકે ઓકે ચલો ત્યારે ઓકે ચાલુ કરીએ આગળ ઓકે શું સમજાયું મેં તમને તમને વાક્યો આપ્યા હશે એ સો ટકા સાચા છે એવું માનીને ચાલવાનું એના આધારે તમને વેન આકૃતિ બનાવતા શીખવાડીશ એના આધારે કન્ક્લુઝન નિષ્કર્ષ સાચું છે કે નહીં તમારે નક્કી કરવાનું સાચું કોણ હશે જે વાક્યમાં સો ટકા સાચું વાક્ય જોઈને સો ટકા સાચું હોય એ સાચું બીજા બધા ખોટા બીજા બધા ખોટા હવે આના અંદર ખરેખર તો પાંચ નિવેદન હોય છે કેટલા પાંચ પણ આપણા એનાલિસિસ પ્રમાણે તમારે માત્ર ત્રણ જ નિવેદન કરવાના છે એની બહાર પૂછવાનું નથી કેમ નહી પૂછાય એનું એક કારણ છે પણ એ જ અત્યારે તમને સમજાવવું અગત્યનું નથી ત્રણ જ વિધાન તમને આવડવા જોઈએ અને ત્રણ વિધાનનો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે આખું સિલો કરી શકશો બરાબર ત્રણ જ વિધાન ઓનલી ત્રણ વિધાન એ કયા કયા વિધાન છે સમજો આ ત્રણ વિધાન ઉપરથી તમને વેન આકૃતિ બનાવતા આવડવી જોઈએ અને આ ત્રણ વિધાનનો મતલબ શું થાય તમને એટલું ખબર હોય તો એક પણ પ્રશ્ન તમારો ખોટો પડશે નહીં તો વિધાન નંબર એક અમુક ઇંગ્લિશમાં કહેવાય અને સમ અમુક થોડા કે કેટલાક તમે આવું સ્ટેટમેન્ટ જોયો હશે અમુક વાંદરા એ મોર છે કેટલાક વાંદરા એ મોર છે થોડા વાંદરા એ મોર છે તો પહેલો સ્ટેટમેન્ટ અમુક થોડા કે કેટલા ગમે તે કીધું હોય ઇંગ્લિશમાં આને કહેવાય છે સમ આ પહેલું વિધાન આ પહેલું વાક્ય જેના અંદર આવો શબ્દ વાપર્યો છે અમુક કેટલાક અથવા થોડા બધા મિનિંગ એક જ જેવું છે એની વેન આકૃતિ બનાવતા શીખવાડું છું ચિંતા ના કરતા બધા જ બધા જ એટલે ઇંગ્લિશમાં થાય તો કે ઓલ બધા જ બધા જ એનો કોઈ બીજો શબ્દ વપરાતો નથી બધા જ ઓલ બરાબર બધા જ ત્રીજો એક હોય છે કોઈ નથી કોઈ નથી નો મતલબ ઇંગ્લિશમાં નો બસ આ ત્રણ વિધાન આના આધારે આખું સિલોક્સ કરીશું આજે અમુક થોડાક કેટલાક એક જ વસ્તુ બધા જ અને કોઈ નથી કોઈ નથી એટલે એમના વચ્ચે કોઈ જ સંબંધ નથી ધેટ ઇઝ નો ઓકે અહીંયા સુધી ક્લિયર કોઈને ડાઉટ હોય તો પૂછજો બેટા કેમ કે આજે તમને શીખવાડવા આવ્યો છું ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો બીજી કોઈ ચર્ચા અત્યારે ના કરતા માત્ર ડાઉટ હોય તો પૂછજો નહીં તો ના પૂછતા કશું બીજું કોઈ ચર્ચા નહીં કરીએ આપણે અહીંયા સુધી બધાને ક્લિયર આ ત્રણ વિધાન આ ત્રણ વિધાનમાંથી હવે વેન આકૃતિ બનાવતા શીખજો પછી તમને આવડશે આટલું ક્લિયર ડન થમ્સઅપ આપી દો આગળ વધુ છું બધા થમ્સઅપ આપી દો અને સેશનને મેક્સિમમ મિત્રોને લાઈક કરી દો શેર કરી દો બરાબર આજે તમારા ત્રણ માકું નક્કી ત્રણ માક પાકા કરવાનો છું ત્રણ માક તમારા હું પાકા કરવાનો છું ઓકે ચલો બધા મિત્રો એકવાર લાઈક આપી દે ઓકે વેરી ગુડ બધાને ખબર પડી ગઈ થમ્સઅપ આપી દીધા છે ઓકે વિધાન નંબર અહીંયા જોતા નહીં ટેન્શનમાં આવી જશો અત્યારે અહીંયા ના જોશો અહીંયા અત્યારે ના જોશો જ્યારે પણ અમુક થોડાક કે કેટલાક એનો મતલબ તમને આવું એક વિધાન આપેલું હોય શું છે નિવેદન કે વિધાન અમુક એ એ બી છે અને એ અને બી એમાં કોઈ પણ વસ્તુ એ વાપરી શકે છે વાંદરા પંખા જમીન પેન પેન્સિલ ગમે તે તો અમુક એ એ બી છે એનો મતલબ તમારે એ નહીં એક વેન આકૃતિ બનાવવાની એક બીની બનાવવાની પણ એને સેટ કેમ નહીં કરવાની અમુકનો મતલબ શું થાય અમુક એટલે બંનેમાં વસ્તુ કોમન છે ઓછામાં ઓછી થોડી વસ્તુ કોમન છે તો અમુકનો મતલબ આ રીતે થાય કે જ્યારે આ એ આ મેં એની આકૃતિ બનાવી કે આ બધા એ છે આ વાંદરાઓ છે એ એટલે વાંદરા માની લો તો અમુક વાંદરા એ પક્ષી છે અમુક એપલ એ બોલ છે એવું કંઈ પણ આપ્યું હોય તો બંને વચ્ચે અમુક પાર્ટ કોમન આ રીતે આકૃતિ બને આ બધાને આવડતી હશે એવું માનું છું આ બધાને આવડતી હશે એવું હું માનું છું તો અમુક જ્યારે પણ શબ્દ આવે છે અમુકનો મતલબ બંને વચ્ચે થોડો પાર્ટ કોમન છે બંને વચ્ચે અમુક વસ્તુ કોમન છે કેટલી વસ્તુ કોમન છે એ આપણાને ખબર નથી અને બીજી એક વસ્તુ સમજજો પહેલાં સ્લાઇડ ઉપર એક મિનિટ હું પાછો આવું છું એક મિનિટ માટે પેલા સ્લાઇડ ઉપર હું પાછો આવું છું અહીંયા જે ત્રણ વિધાન છે એ ત્રણ વિધાનમાં અમુક પોઝિટિવ અમુક નેગેટિવ કહેવાય નેગેટિવ એટલે શું હોય જ્યાં નાની વાત થતી હોય અમુક હોય હોવું એ પોઝિટિવ ન હોવું એટલે નેગેટિવ તો પોઝિટિવ નેગેટિવ સ્ટેટમેન્ટ પેલા સમજી લો તમે અમુક છે એ બી છે થોડાક તો આ જે અમુક વાળો છે એ તમારો પોઝિટિવ સ્ટેટમેન્ટ કહેવાય શું કહેવાય બેટા એ તમારો પોઝિટિવ સ્ટેટમેન્ટ કહેવાય લખી નાખજો ચોપડીમાં ભૂલ ના કરતા એટલું ઈઝી નથી ભાઈ અમુક એ પોઝિટિવ છે બધા એ પણ પોઝિટિવ છે કેમ કે એમાં લખ્યું છે એમાં ક્યાંય નથી શબ્દ નથી આવતો એમાં ક્યાંય નથી શબ્દ નથી આવતો સમજાય એટલે તમારા ત્રણ સ્ટેટમેન્ટમાં બે પોઝિટિવ હોય બે પોઝિટિવ છે અમુક થોડાક કે કેટલાક અને બધા જ અને કોઈ નથી આ એક નેગેટિવ સ્ટેટમેન્ટ છે આ એક નેગેટિવ સ્ટેટમેન્ટ છે તો અહીંયા તમને એક સરસ મજાની વસ્તુ કહી દઉં લખી નાખજો કે જ્યારે પણ નિવેદનમાં નિવેદનમાં પોઝિટિવ આપ્યું હોય નિવેદન પોઝિટિવ હોય કોઈપણ શબ્દો વચ્ચે કોઈપણ વસ્તુઓ વચ્ચે નિવેદન પ્લસની વાત કરતા હોય એટલે પોઝિટિવ હોય પોઝિટિવ એટલે કાં તો અમુક કાં તો બધાની વાત થતા હોય તો તમારું જે નિષ્કર્ષ છે તમારું જે નિષ્કર્ષ છે એ નેગેટિવ વાત કરતો હોય તો હંમેશા ખોટું જ હોય એનો મતલબ વાક્ય અને નિવેદન વિરુદ્ધ ક્યારે પણ ન હોવા જોઈએ જો વિરુદ્ધની વાત કરી તો એ શક્ય નથી એ નિષ્કર્ષ ખોટું આટલું ક્લિયર બધાને આટલું ક્લિયર કે નહીં પેલા કહી દો ઓકે આકૃતિ બનાવતા બધું શીખવાડી મેં દઈશું તમારે દોઢ કલાક આપવો પડશે મને જરૂર પડશે દોઢ થી વધારે આપવો પડશે ઓકે જ્યારે પણ તમને સ્ટેટમેન્ટમાં પોઝિટિવ આપ્યું હોય અને નિષ્કર્ષમાં નેગેટિવ વાત કરે તો ઉડાડી દેજો કાપી જ નાખવાનું હમણાં શીખવાડું છું હમણાં શીખવાડું છું ઓકે તો આ બંને પોઝિટિવ વાક્ય કહેવાય આ નેગેટિવ ચલો આવી જાઓ પહેલા ઉપર અમુક એ બી છે એનો મતલબ આ તમારું જે રેણ આકૃતિ છે સો ટકા સાચી છે આ સો ટકા સાચી છે આ સો ટકા સાચી છે હવે આના આધારે અહીંયા મેં આઠ નિષ્કર્ષ લખ્યા છે હવે કયા સાચા કયા ખોટા તમારે ફટાફટિક કરવાના અમુક એ બી નો મતલબ શું થાય અમુક એનો ભાગ બી માં છે આ બંનેમાં અમુક ભાગ કોમન આવશે કેટલો કોમન આવશે મને ખબર નથી કેટલો કોમન આવશે મને ખબર નથી તો કયો નિષ્કર્ષ સાચું એક એક કરીને કરતા જાઓ દરેક વિધાનના આઠ આઠ નિષ્કર્ષ આપું છું આઠ નિષ્કર્ષમાં કયા સાચા સ્ટેપ બાય સ્ટેપ રાઈટ રોંગ કરતા જાઓ બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર ચલો અમુક એ બી છે

તો બધા ડાયા ગાંડા છે ના સાહેબ તમે વાત નથી કરી તમે વાત કરી હતી જ્યારે થોડી જ વાત થઈ હોય થોડી કોમન હોય તો બધા ના કહી શકાય કાપી રોંગ રોંગ તો હંમેશા આ મગજમાં એક ફિટ દો કોઈ પણ બે વસ્તુઓ વચ્ચે અમુક વસ્તુ કોમન આવતી હોય અમુક કોમન આવતી હોય તો એમના વચ્ચે બધાનો સંબંધ સો ટકા સાચો ના કહી શકાય હું જો આ શબ્દ વાપરું છું બહુ વિચારીને વાપરું છું આ તો બેઝિક છે હો હું તમને બેન્કિંગ લેવલ તો લઈને જ જવાનો નહીં તો આના અંદર સંભાવના આવે સંભાવના આપણે આવવાની નથી એટલે ચિંતા કરતા નહીં ચિંતા નકો કરને કા બરાબર એટલે અમુક ભાગ કોમન છે તો બધા એ બી ના ભાઈ ના કહી શકાય બધા એ બી ના કહી શકાય બધા બી એ તો કે એ ના કહી શકાય એ અને બી વચ્ચે અમુક પાર્ટ કોમન છે તો બધા એ બી કે બધા બી એ ના કહી શકાય ના કહી શકાય ક્લિયર થર્ડ વન અમુક એ બી તો કે હા એટલે અહીંયા એક સમજો પોઈન્ટ નંબર વન તમારું નિવેદન તમારું વાક્ય જ તમને એક્ઝેક્ટ અહીંયા નીચે નિષ્કર્ષમાં આપ્યો જો કોપી છે તો સાચું કરજો ઘણા બધા અહીંયા કન્ફ્યુઝન હોય છે કે સાહેબ ઉપર બેઠે બેઠું નિષ્કર્ષ કરે તો ખોટું નહીં કરવાનું ના ઉપર જે વાત કરી બેઠે બેઠી એવી ને એવી વાત નિષ્કર્ષમાં આવે તો એ સાચું છે આની પાછળ સંભાવના લગાવી હોત ને તો ખોટું છે અત્યારે એમાં હું લઈ નહીં જવું તમને એમાં હું તમને લઈ જવા માંગતો નથી ક્લિયર ઓર નોટ અમુક એ બી છે તો ક્યાં અમુક એ બી છે કેમ કે પ્રશ્ન જેવો જ એક્ઝેક્ટ નીચે નિષ્કર્ષ મૂકે તો સાચો અમુક બી એ છે ભાઈ એ અને બી વચ્ચે અમુક અમુક ભાગ કોમન હોય તો બી એ અને અમુક એ બી આ બંને સાચા તો ત્રીજો એ સાચો ચોથો સાચો આમાં કોને ડાઉટ કોઈને ડાઉટ હજુ તો આગળ વધશો એવું ભેગું થશે કેમિકલ લોચા હોગા આવી દિમાગ મેં થોડે ટાઈમ બાદ પણ હું નહીં થવા દઉં કેમ કે એક ટાર્ગેટ લઈને આવ્યો છું જેટલા આજે આ મારો લેક્ચર જોશે લાઈવ જોવે કે પછી જુએ સિલોગ્સમાં એક માર્ક નહીં કપાય મારી ગેરંટી ધ્યાનથી લેક્ચર જોયું હોય તો જ નોટ બનાવી હોય તો જ નહીં તો નહીં આગળ વધીએ કોઈ એ એ બી નથી કોઈ એ બી નથી એનો મતલબ નો આ બંનેનો મતલબ નો થાય આ ક્યારે સાચું પડે જ્યારે બંનેને હું અલગ અલગ મૂકું આ થાય મારો વિધાન આ વિધાન થાય મારો આ વેન થાય છે નો કોઈ એ એ બી નથી આ કોઈ એ એ બી નથી અહીં તો કીધું અમુક છે તો બંને અલગ શક્ય જ નથી અને બીજું શું કીધું તમને હમણાં આગળ શું શીખવાડ્યું આ વિધાન તમારું પોઝિટિવ કહેવાય પોઝિટિવ વિધાન હોય એમાં નથી વાળા તો બધા ખોટા જ છે હજુ હા જો અમુક સરસ મજાનું કહી રહ્યા છે હું તમને અત્યારે કન્ફ્યુઝન ક્રિએટ મારે કરવું જ નથી હું આને કાઢી નાખું છું ચાલો સમજાવું છું એનું આ બંને ખોટાએ ખબર પડી કે નહીં આ બંને ખોટાએ ખબર પડી ગઈ અમુક એ બી હોય તો કોઈ એ એ બી નથી એ ખોટું પડી જાય બંને વચ્ચે કઈક સંબંધ હોય જ તો બંનેને હું છૂટા ના પાડી શકું બંને વચ્ચે અમુક સંબંધો રાખવા પડે એટલે આ બંને કપાઈ નથી ખોટું કોઈ બી એ એ નથી ખોટું પણ છેલ્લા બે ની હું વાત કરું છું અહીંયા ધ્યાન આપજો અહીંયા કીધું છે અમુક એ એ બી નથી તો આ સાચું ના પડવું જોઈએ સાતમું ને આઠમું સાચું કે ખોટું કમેન્ટ કરો મને ખબર ઘણા બધા છોકરાઓ કહેશે કે સાહેબ આ સાચું કેમ કે અમુક એ બી છે તો સાહેબ આર્યા ને આ બધા જે બી બહાર બેઠા છે એ તો એ છે જ નહીં આ બધા એ તો બી છે જ નહીં તો સાચું પડવું જોઈએ કે સાહેબ અમુક છે તો અમુક નથી સાચું કે ખોટું બોલો ખોટું કેમ એ તમને સમજાવું તમને લાગતું હશે કે આની આ એક જ આકૃતિ બને આની કેટલી આકૃતિ બને તમને ખબર છે કેટલી બને ખબર છે બનાવું તમને જ્યારે આ વિધાન આપ્યું હોય ને આની હું કેટલી આકૃતિ બનાવી શકું જોજો હવે અંદર એ મૂકું બાર બી મૂકું આ આકૃતિ આના માટે બનાવું તો ચાલે કે ના ચાલે કમેન્ટ કરો અમુક એ એ બી છે એની માટે આવી આકૃતિ બનાવું તો કોઈને વાંધો હોય વાંધો હોય તો કમેન્ટ કરો ભાઈ કિસુકો કોઈ વાંધા હોય તો કમેન્ટ કર દો કોઈને વાંધો છે ભાઈ આમાં આ આકૃતિ બીજું બધું મૂકો ખોટું સાચું છે નહીં આ નિવેદન માટે આ આકૃતિ બનાવું તો કોઈને વાંધો કિસી કો વાંધા હે ભાઈ વાંધા હોય તો અભી બોલ દો ઘણા કે ના ચાલે ચાલે આ આકૃતિ ચાલે કેમ ચાલે મને કહો જે આકૃતિ મારા વિધાનને ખોટો ન કરે એ આકૃતિ ચાલી શકે અમુક એ બી છે ખોટું કર્યું નથી કર્યું અમુક એ બી આ છે ભલે બધા જ હોય અમુક આવી ગયા ને અમુક આવી ગયા કે નહીં આવી ગયા એનો મતલબ જે નિવેદનને મારી વેન આકૃતિ ખોટું નથી કરતી એ વેન આકૃતિ બની શકે બની શકે સો ટકા સાચી નથી એટલે જો મેં તમને કીધું સો ટકા આ સાચી છે પણ આ એ બની શકે કેમકે આકૃતિ મારી વેન આકૃતિને પાડતી નથી બની શકે ઘણા થશે ઓ સાહેબ શું લાયા હજુ તો જો ધીમે ધીમે આવડશે આ બની શકે કંડીશન એપ્લાય હજુ આવી બની શકે બી અંદર મૂકું એ બહાર મૂકું આ બની શકે બની શકે આને જે ખોટો ના પાડે એ બધા બની શકે હજુ એક બની શકે એ અને એની એક્ઝેક્ટ ઉપર બી એની ઉપર બી આ ત્રણેય આકૃતિમાં મને કહો એક પણ આકૃતિમાં એવું છે કે મારો વિધાનને ખોટા પાડતા હોય ના પાડતા હોય તો આ બધી આકૃતિ બની શકે બની શકે કહું છું સો ટકા તો એક જ સાચું છે અમુક કોમન છે તો અમુક કોમન હોય તો બધા કોમન હોઈ શકે નક્કી નથી અને આ છેલ્લાવાળા બે કેમ ખોટા પડે છે એ જ તમને સમજાવું છું અમુક એ એ બી નથી શેમાં ખોટા પડ્યા જો આમાં ખોટું પડ્યું બધા જ એ બી થઈ ગયા એટલે આ વિધાન ખોટું અમુક બી એ એ નથી જો આના અંદર બધા જ બી એ થઈ ગયા તો અમુક બી એ એ નથી આ વિધાન આના અંદર ખોટું પડે છે એટલે આ વિધાન ખોટું નહીં તો આ બંને વિધાન કેમ ખોટા કરવું આ જ આકૃતિ બનાવી હોય તો બંને સાચા પડે ને એનો મતલબ એકથી વધારે આકૃતિ હોય છે તમે આટલું ડીપમાં જશો તો તમને બહુ જ ટફ લાગશે તમે આટલું ડીપમાં જશો તમને અઘરું લાગશે તમારા માટે શોર્ટ કરી દઉં તમારા માટે શોર્ટ કરી દઉં તમારા માટે શોર્ટ આટલું જ કે જ્યારે અમુકની વાત થાય આ બધું કાઢી નાખો તમને બિલકુલ કન્ફ્યુઝનમાં તમારે આવવાનું નથી બિલકુલ કન્ફ્યુઝનમાં આવવાનું નથી એ અને બી વચ્ચે પોઝિટિવ નિવેદન હતું એ અને બી વચ્ચે પોઝિટિવ નિવેદન હતું નિષ્કર્ષમાં એ અને બી વચ્ચે નેગેટિવ વાત થાય વિચાર્યા વગર કાપી નાખવાનું પોઝિટિવ પોઝિટિવ સાચા જ કરી દેવાના ભઈ અહીંયા જો આ પોઝિટિવ જ હતા ને પણ અમુક ના બધા હતા અમુક કોમન હોય તો બધા ના કહી શકાય હવે ખબર પડી કે ના પડી બોલો ખબર પડી કે ના પડી બનાવવાનો એક જ પેલા બધા મગજમાં રાખવા પડે પણ હું તમને એવી રીતે શીખવાડું છું કે તમારે એ રાખવા પણ નહીં પડે હું તમને એટલો લોજિકલ સમજાવું છું જે બે વસ્તુઓ વચ્ચે પોઝિટિવ તમને નિવેદન આપ્યું હોય નિષ્કર્ષમાં એમની ગમે તે નેગેટિવ વાત કરી હોય એ સાચા નથી આટલું ક્લિયર થયું તો કો આગળ વધું આટલું ક્લિયર થયું તો કો આગળ વધું જે પણ નિષ્કર્ષ પોઝિટિવ આપ્યું હોય એમની જ વાત નીચે નેગેટિવ કોઈ પણ ફોર્મમાં કરેલી હોય એને તમારે કાપી નાખવાનું એ તમારું નિષ્કર્ષ સાચું નથી એ નિષ્કર્ષ સાચું નથી ડન ડન પહેલો સ્ટેટમેન્ટ થઈ ગયો સ્પે સ્ટેટમેન્ટ નંબર વન થઈ ગયું સ્ટેટમેન્ટ નંબર વન થઈ ગયું ઓકે આગળ વધીએ સ્ટેટમેન્ટ નંબર ટુ બધા જ બધા જ એટલે શું થાય બધા એ એ બી છે એનો એનો મતલબ આખો ભાગ હોવો જોઈએ બરાબર બધા જ ડાયા માણસો છે ને ગાંડામાં આવી ગયા ઓકે તો જ્યારે બધાની વાત થાય ત્યારે બહુ સિમ્પલ હોય આ રીતે બધા એ બી કીધા હોય તો એનો જે ભાગ છે એ આખો બી ના અંદર આવવો જોઈએ પણ એક વસ્તુ ધ્યાન રાખજો બેટા આ આકૃતિ સિવાય હજુ એક આકૃતિ આમાં શક્ય છે તમને કીધું છે બધા જ એ એ બી છે તો એની એક્ઝેક્ટ ઉપર બી બનાવું તો પણ ચાલે પણ સો ટકા સાચું કોણ તો આ બધા જ એ બી છે તો એ અંદર બી બાર આખે આખો એનો ભાગ બી ના અંદર હોવો જોઈએ બધા જ એ એ બી છે બધા જ એ એ બી છે ખબર પડી કે ના પડી ભાઈ એની અંદર બી આવું બનાવી શકું કે ના બનાવી શકું તો કે ના બનાવી શકાશે એમણે કીધું આ બની શકે અથવાડું શીખવાડીશ બેટા આજે અથવાડું શીખવાડીશ ચિંતા ના કરતા અથવાડું પરીક્ષામાં દેખાયું નથી પણ હું શીખવાડવાનું છું તમને એ અને એઝ ઇટ ઇઝ બધા એ બી છે તો કે સાચું બીજું સાચું કે નહીં કમેન્ટ કરો બોલો બીજું સાચું કે નહીં કમેન્ટ કરો બીજું સાચું કે નહીં કમેન્ટ કરો

અમુક હોય તો બધા વાળા ના કહી શકાય અમુક પાર્ટ કોમન હોય તો બધું પાર્ટ તો ના કહી શકાય પણ બધું જ કોમન હોય તો એ અને બી વચ્ચે અમુક સાચું જ પડે આમાં કોઈને ડાઉટ હા જો વૈભવ વૈભવભાઈ વેરી ગુડ બેટા કે સર બીજામાં તો આ સાચું છે એટલે જ કહું જે દરેક જગ્યાએ સાચું હોય એને જ સાચું કરવું પડે એટલે આકૃતિ બનાવી જો તમને સમજાવવા માટે કે જો અહીંયા ભલે આ સાચું પડતી હોય પણ અહીંયા સાચી જ પડતી બરાબર એટલે આ આકૃતિ છે ને તમે બનાવશો જ નહીં બેટા અત્યારે મગજમાં રાખવાની કે આવી પણ બની શકે બરાબર આમાં કોને ડાઉટ એટલે ધ્યાન રાખો જે બે વસ્તુ માટે બધા જ હોય એમના માટે અમુક દર વખતે સાચું પડે જે વસ્તુ વચ્ચે અમુકનો સંબંધ હોય અમુક એ બી છે તો એમના વચ્ચે બધા વાળું બધા જ વાળું ખોટું પડે આમાં કોને ડાઉટ ભાઈ આમાં કોઈને ડાઉટ છે ભાઈ ડાઉટ હે લાઈક અને શેર કરતા જજો બધા એ બી સાચું છે તો બધા એ બી એઝ ઇટ ઇઝ હોય તો સાચું પડે પણ બધા બી એ ના કહી શકાય બી અને એ વચ્ચે બધાનો સંબંધ હોય તો અમુક સાચો જ પડે બીથી એ કો કે એથી બી કો અમુક એ બી છે ને અમુક બી એ છે જ કેમ કે આ બધા બી છે તો અમુક અંદર એ છે બરાબર આ એ છે આખો બી નો ભાગ છે તો અમુક એ બી એ સાચું અમુક બી એ પણ સાચું અવાજ આવે છે ભાઈ પરફેક્ટ આટલું ક્લિયર આગળ વધીએ આગળ વધીએ આને હું અહીંયા લખી નાખું તો કે અમુક સાચું પડે બધા જ ખોટા પડે અહીં આગળ વધું છું પોઝિટિવ છે પોઝિટિવ અહીં જો પોઝિટિવ છે નેગેટિવ ખોટું નેગેટિવ ખોટું નેગેટિવ ખોટું નેગેટિવ ખોટું વાંચવાય નહીં જવાનું વાંચવાય ના જતા કેમ એ અને બી વચ્ચે પોઝિટિવ વાત કરી છે તો એ બી વચ્ચે કોઈ પણ નેગેટિવ સંબંધ હોય તો એમના વચ્ચે સમનો સંબંધ સો ટકા સાચો બે ઓબ્જેક્ટ વચ્ચે સમનો સંબંધ હોય તો ઓલ નો સંબંધ ખોટો સાચો નથી આગળ વધુ વિધાન નંબર બે ક્લિયર હવે ખાલી ત્રીજું વિધાન બાકી રહ્યું એના પછી પ્રશ્નો કરાવતા શીખવાડીશ શીખવાડ્યો તો રોબિન સરે કોન્સેપ્ટ આવડી જ જાય બેટા નેગેટિવ કાપી નાખો નેગેટિવ હોય તો પોઝિટિવ કાપી નાખજો નેગેટિવ હોય તો પોઝિટિવ કાપી નાખજો ઠીક મસ્ત છે ને જોરદાર જ હોય બેટા આગળ વધુ ત્રીજું આવ્યું કોઈ નથી અમારું કોઈ હમસફર નથી એટલે અમે શું છે અમે વાંધા છીએ અમે એકલા છીએ કોઈ એ એ બી નથી એનો મતલબ એ અને બી વચ્ચે કોઈ સંબંધ બનાવવાનો પ્રયત્ન ના કરતા નહીં તો નહીં મજા આવે એ અને બી કોઈ એ એ બી નથી અને જ્યારે પણ આને ઇંગ્લિશમાં કહેવાય છે બેટા નો નો એ ઇઝ બી જ્યારે પણ નો નો સંબંધ બનાવો ધ્યાન રાખજો હંમેશા એમના વચ્ચે એક લીટી કરીને ચોકડી મારવાની જેના વચ્ચે તમે નાનો સંબંધ બનાવો છો એમના વચ્ચે એક આદત પાડવાની લીટી પાડીને ચોકડી કરવાની લીટી પાડીને ચોકડી કરવાની કેમ કેમ કે હું જયારે આકૃતિ આવું બનાવીશ સમજો ધારો કે મને કીધું છે કોઈ એ એ બી નથી અને કોઈ બી એ સી નથી હવે તમે લાઈન ના બનાવી અને આવું તમે બનાવ્યું પછી ભૂલી ગયા કે કોઈ નથી કોના વચ્ચે હતું આમના વચ્ચે હતું આમના વચ્ચે હતું કોના વચ્ચે હતું ભૂલી ગયા તો જ્યારે તમે બનાવો છો કોઈ એ એ બી નથી તો એ બી વચ્ચે નથી કોઈ બી એ સી નથી બનાવો તો અહીંથી જોઈને ખબર પડે આમના વચ્ચે ના પાડી હતી પણ આમનું મને ખબર નહીં અને જેનું મને ખબર ના હોય એનું કશું વસ્તુ સાચી નહીં કરવાની જે તમને ખબર નથી એ બધા ખોટા આ ચેપ્ટર સૌથી ઇઝી ચેપ્ટર કહેવા જોઈએ કેમકે જે ખબર નથી હાથ ઉપર નહીં ખોટો કેમ કે તમને એ અને સી વચ્ચે સંબંધ નથી આપ્યો તો અમુક એ સી ખોટું એ સી નથી એ ખોટું બધા એસી છે એ ખોટું બધું જ ખોટું સંબંધ આપ્યો જ નથી તો મને શું ખબર ભાઈ મને પૂછવાના આવશો ક્લિયર ક્લિયરો નોટ તો જ્યારે નોની વાત થાય કોઈ એ એ બી નથી એમને બંનેને અલગ કરવાના એમના વચ્ચે લીટી બનાવવાની ચોકડી પાડવાની ચલો આમાં કોણ સાચું કોણ ખોટું ભાઈ આ કોણ છે તો કે આ તો સાહેબ નેગેટિવ છે નેગેટિવ હોય તો પોઝિટિવ વાળા કાપી નાખો જોવા જ નહીં જવાના જોવા દે જવાના નેગેટિવ જ્યારે વિધાન આવે તો નિષ્કર્ષ તમારું બધા બધા અમુક પોઝિટિવ કહેવાય પોઝિટિવવાળા ચોકડી કર નાખજો હવે અહીંયા જો આ બંનેને હું અલગ જ કરું છું બેટા આ બંને વચ્ચે એક પણ વસ્તુ કોમન નથી તો એનો મતલબ તો એવો થયો ને કે આમાંથી કોઈ પણ નાનો ભાગ લઉં ને તો પણ એ બી ક્યારે પણ નહીં હોય એનો મતલબ કોઈ એ બી નથી એ સાચું કોઈ બી એ નથી એ પણ સાચું અમુક એ એ બી નથી અમુક બી એ એ નથી બધું જ સાચું બંનેને જેને અલગ જ કરી દીધા બેટા બંનેને અલગ જ કરી દીધા તો કોઈ પણ એ બી નથી જો આ તો તમારો પોઝિટિવ જ આવ્યો આ તો એ ઇઝ આવ્યો આ બંને વચ્ચે કોઈ સંબંધ જ ના હોય તો એનો પણ બી સાથે સંબંધ નથી બીનો પણ એ સાથે સંબંધ નથી આખે આખો સંબંધ નથી અને આનો કોઈ ભાગ લઈ લઉં ને અમુક એ એ પણ બી ક્યારે નહીં હોય અમુક બી એ પણ ક્યારે એ નહીં હોય કમેન્ટ કરતા રહેજો બેટા ખબર ના પડે તો પૂછતા રહેજો પણ જેટલા લાઈવ જોડાતા જાઓ છો બધા એકવાર લાઈક કરતા જાઓ દોસ્ત લાઈક તો જોઈએ આયધરવાળો કરાવું બેટા આયધર ક્યારે આવશે હું તમને સમજાવીશ આયધર ક્યારે આવશે હું તમને સમજાવીશ અત્યારે બહુ સ્ટેપ બાય સ્ટેપ જાઓ નહીં તો તમને કન્ફ્યુઝન થશે ને તમે લોચા મારશો લોચા વાગશે શાંતિથી આ ત્રણ વિધાન આવડ્યા કે ના આવડ્યા એ મને કહો ત્રણ વિધાન આવડ્યા કે ના આવડ્યા હવે આ ત્રણનું એક જ પેજમાં કન્ક્લુઝન આપી દઉં ત્રણનું એક જ પેજમાં કન્ક્લુઝન આપી દઉં હાલો ત્રણે નું એક જ પેજમાં તમને સરસ મજાનું કન્ક્લુઝન આપી દઉં અને પછી આપણે ચાલુ કરીએ ધબધબાટી બોલાઈએ પછી પહેલો વિધાન હતો અમુક અમુક કેટલાક થોડાક સમજી લેજો અમુક એ બી છે અમુકનો મતલબ આ બંને વચ્ચે થોડો ભાગ કોમન છે તો એની આકૃતિ આ રીતે બનાવવાની અમુક એ એ બી છે અમુક એ એ બી છે તો આ કિસ્સામાં આ બંને વચ્ચે થોડો પાર્ટ કોમન રહેશે આમાં ગમે ત્યારે કોઈ પણ વચ્ચે બધા જ પૂછાય તો એ ખોટો કરજો આ બંને વચ્ચે અમુક પૂછાય તો એ સાચો કરવાનું કેમ કે અમુક એ બી છે તો અમુક એ બી છે ને અમુક બી એ છે અને આમના વચ્ચે કોઈ નથી પૂછાય કોઈ નથી પૂછાય તો શું કરવાનું કોઈ નથી પૂછાય તો તોય ખોટું કહીએ કેમ કેમ કે પોઝિટિવ છે તો નેગેટિવ ખોટું રેડી હજુ તેરસો જણા જ જુઓ છે આપણે અહીંયા ચાર હજાર પ્લસ કરવાના જાજે અને થશે મને વિશ્વાસ છે કે મારા વિદ્યાર્થીઓ તમારા ભાઈ બનોને શેર કરતા જશે અને તમે લાઈક કરતા જશો આટલું ક્લિયર ઓકે વિધાન નંબર એક એનું મેં તમને કન્ક્લુઝન આપી દીધું વિધાન નંબર બે

પણ બધા જમાં ધ્યાન રાખજો બધા જ એ એ બી છે કીધું તો સાચું પડે અને એનું ઉલટું કીધું તો સાચું ના થાય બધા બી એ એ છે તો એમાં ખોટું કરજો બેટા આવ્યો ના કરતા કે બધા છે બધા કરી દેવાના બધા એ થી બી સાચું બધા બી થી એના થાય સમજાય પછી કોઈ નથી

એ બી નથી નથી જ્યારે કરું છું આદત પાડજો તરલ સરની પેટર્ન છે એરો કરીને ચોકડી મારવાની આવું કીધું હોય તો અમુક એ બી છે અમુક બી એ છે ખોટા પોઝિટિવ છે 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 બધા બધા એ એ બી બી ખોટું કેમકે પોઝિટિવ છે અને કોઈ એ બી નથી કોઈ બી એ નથી ઊંધું કીધું હોય કે સીધું સાચું ઓલ વેલ ક્લિયર છે મજા પડી ગઈ વર્કશોપની ડિટેલ ચલો વર્કશોપની ડિટેલ આપી દઈએ ચલો આપણે એક સરસ મજાનો વર્કશોપ કરી રહ્યા છે આ કોની માટે એવું તમને જણાવી દઉં બેટા મને બે મિનિટનો વચ્ચે આપણે એડ આવશે બે મિનિટ વધારે નહીં લઉં જે વિદ્યાર્થીની પરીક્ષા બાકી છે જેમની પરીક્ષા તેર તારીખ કે તેર તારીખ પછી છે એમને એવું લાગતું હોય કે સર છેલ્લે છેલ્લે મારે કંઈક મહેનત કરવી છે મને એક રિવિઝન કરાવી દો જેવા ચેપ્ટર પૂછાય છે એવા ચેપ્ટર મને પ્રેક્ટિસ કરાવી દો કેમ કે અત્યારે જે ત્રણ દિવસ બાર શિફ્ટમાં પેપર લેવાયા એના અંદર આપણાને ખબર પડી ગઈ છે અમને ખબર પડી ગઈ છે કે કેવા પ્રશ્ન પૂછાય છે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે તો આપણે એક એવું આયોજન કર્યું જે છોકરાનું બાકી છે નેવું ટકા છોકરાનું પેપર હજુ બાકી છે અને પાસ થવાના છે જ ટકા છોકરા થવાના છે પાંચ લાખમાંથી પચાસ હજાર પાસ થવાના છે પિસ્તાલીસ હજાર નપાસ થવાના જ બેટા ચાર લાખ હજાર બરાબર એટલે ચાર લાખ પચાસ હજાર પચાસ હજાર પાસ થશે એમાં તમારે આવું છે ને હજુ લડવું છે ને એ બધા માટે તમને એવું લાગતું હોય કે સર મારા દસ માર્ક વીસ માર્ક ત્રીસ માર્ક હજુ ખૂટે છે મને એવી મહેનત કરાવો કે આવું છેલ્લા અઠવાડિયું દસ દિવસ જેટલા દિવસ મળે ને તમે કોઈ કરવા તૈયાર છું તો અમે તમારા માટે માત્ર ચાલીસ કલાક અમે રિવિઝન કરાવવાના છીએ ચાલીસ કલાકનો એક મિની વર્કશોપ કાલે જ શરૂ થાય છે પાંચમી તારીખે એક વાગે એના અંદર ગણિત મેથ્સના દસ ચેપ્ટર જે પરીક્ષામાં આવે છે એના જે પ્રશ્ન પૂછાય છે એ જ પ્રકારના પ્રશ્ન તમને શીખવાડીશું બેઝિકે કરાવીશું કોન્સેપ્ટ શીખવાડીશું આ આપણે અઢાર કલાક તમને ગણિત શીખવાડશું રીઝનિંગના પણ એક ચેપ્ટર છે દસ કલાકમાં તમને રિઝનિંગ કરાવીશું અંગ્રેજીના લગભગ આઠેક ટોપિક છે એ તમને છ કલાક કરાવીશું અને ગુજરાતીના આઠેક ટોપિક છે એ તમને છ કલાક કરાવીશું આ રીતે ચાલીસ અવરનો લાઈવ મિની વર્કશોપ રાખ્યો છે મેં તમને કીધું કોલી માટે તમને એવું લાગતું હોય કે સર મારા માર્ક્સ સિત્તેર જેવા થઈ જાય છે મને વાંધો નથી મારા સિત્તેર માર્ક આવી જાય છે તો તમે ખાલી પ્રેક્ટિસ કરો બેટા કંઈ કરવાની જરૂર નથી હવે તમારા માર્ક્સ જો સાહીઠથી નીચે આવતા હોય ને રિસ્ક ન લેવું હોય આ ચાલીસ કલાક ભણજો અમારી જોડે તમે મેન્સમાં બેસી જશો એટલે અમને તો ગેરંટી છે અમને એટલો પૂરેપૂરો વિશ્વાસ છે જૂના કોઈ પણ બેચના વિદ્યાર્થીઓ હતા એમને તો પ્રોમોકોડ એક્ટિવ થઈ ગયો છે જોઈ લેજો આની ફીસ બહુ નોમિનલ રાખી છે આપણે બહુ જ નોમિનલ એમ અને એની માટે જેને છેલ્લે છેલ્લો લડી લેવું છે અને દસ નવી મોક્ટસ ડિઝાઇન કરી છે નવા પેટર્ન પ્રમાણે જો એ આપવાની ઈચ્છા હોય તો તમે નાઇન્ટી નાઇનના અંદર એડ કરી શકો છો કરવી હોય તો નહીં તો વર્કશોપમાં જોડાઈ જજો એમાં આગળનો વર્કશોપ તો ફ્રી આપીએ જ છે સાહીઠ કલાક જે ભણ્યું હતું એ અને ચાલીસ કલાક પોઈન્ટ ટુ પોઈન્ટ પરીક્ષામાં તમે જજો બેસજો પ્રશ્ન લખશો એટલે યાદ કરશો કે સર આ વસ્તુ વર્કશોપમાં કરી હતી આ યાદ કરશો લખી રાખજો જેને લખવું હોય એને કે તરલ સરે એ કીધું તું વર્કશોપના ચાલીસ કલાકમાં જે કરાયું એવા ને એવા પ્રશ્ન તમારા પરીક્ષામાં આવશે અને ગણિત અને રીઝનિંગમાં જેને ઝડપ ના આવતી હોય નથી આવડતું કેમ કે હવે પેપર જોઈને ખબર પડી ગુજરાતી અંગ્રેજીમાં કદાચ માર્ક્સ વધારે ખેંચી નહીં શકાય જૂના છોકરાઓને તો ફોર નાઇન્ટી નાઇન ટેસ્ટ એડ કર્યું હોય તો પેલા નાઇન્ટી નાઇન એડ કરવી પડશે ન તો જોઈશું કે રસ્તો નીકળશે તો પણ નાઇન્ટી એડ એડ દો ને ભાઈ કેમ આવું કરો જ બેટા હા નાઇન્ટી નાઇન એડ કરી દેજો ઓકે પણ હું વિશ્વાસ તમને અપાવું છું તમારા માર્ક્સ આજે જે પણ આવતા હશે એના અંદર મિનિમમ વીસ માર્કનો વધારો થશે કેમ કે અમે આ ચાલીસ કલાક એવો કન્ટેન્ટ આપવાના છીએ જે પરીક્ષામાં બેઠે બેઠો એ ટાઈપનો તમને મળશે એનાલિસિસ પ્રમાણે જેઓ પરીક્ષામાં પેપર પૂછાયા છે એ જ પ્રકારના સારા લેવલના દાખલા કરાવી દઈશું એટલે સિલેક્ટ જ કર્યા છે ગણિતમાં દસ જ ચેપ્ટર રીઝનિંગમાં દસ જ ચેપ્ટર એની બહાર નહીં એટલું જ કરજો બીજું કશું જ કરતા નહીં પ્રારંભ બેચના વિદ્યાર્થીઓ કોઈ પણ બેચના વિદ્યાર્થીઓ ચેક કરજો પ્રોમોકોડ તમારો એક્ટિવ છે તમારે ખાલી ચારસો નવ્વાણું જ ભરવાના જ બેટા ઓકે ડન કેટલા જોડાઈ ગયા પહેલાં કમેન્ટ કરજો ચલો કેટલા જોડાઈ ગયા ઘણા બધા જોડાઈ ગયા છે આજે જ કાલ શરૂ થાય છે એક વાગે બરાબર ચિરાગભાઈ તમને એપમાં દેખાશે જ બેચના અંદર જશો તો કોડ દેખાશે એક ફિફ્ટી પર્સન્ટવાળો બરાબર ચલો તો પ્રશ્ન કરાવવું હવે પ્રશ્ન કરાવવું જેને ખાલી ટેસ્ટ આપી દેવી સાહેબ ખાલી ટેસ્ટ તો નવી પેટર્ન પ્રમાણે દસ મોકટેસ્ટ તૈયાર કરી છે પેલા છોકરાઓ બેચ જે વર્કશોપ લે છે એમણે નાઇન્ટી નાઇનમાં એડ કરી શકશે જેને ખાલી ટેસ્ટ લેવી હોય ટુ નાઇન્ટી નાઇન કાલથી શરૂ થશે રાતના દસ વાગે ટેસ્ટ લઈશું દસથી અગિયારના ટાઈમમાં પછી ઓપને કરી દઈશું જેટલી વાર આપ્યું હોય દસ મોકટેસ્ટ આપજો કેટલા પ્રશ્ન થાય એક હજાર પ્રશ્ન અને એમાં એક હજાર ટાઈપના પ્રશ્ન પરીક્ષામાં દેખાશે આ તમારી મહેનત છે ને તમને મેન્સમાં બેસાડી દેશે લખી રાખજો આટલી મહેનત મેન્સમાં બેસાડી દેશે તમને મેન્સમાં બેસાડી દેશે ચિરાગભાઈ પ્રોમોકોડ બેચમાં તમે ક્યાંક હશો ને મોટી બેચમાં તો જાતે એક્ટિવ થયો હશે તમે કોઈ નાની બેચમાં આવશો તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ નહીં મળે ભાઈ બરાબર ચલો હવે હું તમને પ્રશ્ન ઉપર લઈ જવું તમને પ્રશ્ન ઉપર લઈ જવું દોસ્ત પ્રશ્ન ઉપર લઈ જવું તમને યસ ઓર નો ઓકે ચલો હવે બધા મારી સાથે ચોપડી અને પેન લઈને બેસજો હું કરું છું એ પ્રમાણે સમજો બધા ધ્યાન આપજો લોચા ના મારતા જે કોન્સેપ્ટ શીખવાડ્યો હવે એપ્લાય કરવાનો છે ઓકે અહીંયા જુઓ બધા બધી પેન્સિલ રંગ છે બધી શું કીધું તું બેટા પેન્સિલ અંદર આવશે બધી પેન્સિલ બધી પેન્સિલ એ રંગ છે ઓકે અને બધા રંગ એ કલર છે રંગ બધા જ કલર છે તો કલર એની બાર બને બેટા આમાં કોઈને કન્ફ્યુઝન બધા પેન્સિલ એ રંગ છે બધા જ રંગ એ કલર છે જો આ બધા વચ્ચે બધાનો સંબંધ ચાલ્યો બધાનો બધાનો સંબંધ ચાલે તો અમુક તો સાચું જ હોય અને બધા અંદરથી બહાર જાવ તો સાચા હોય બધા શું હતું આ પેન બધા પેન્સિલ રંગ છે સાચું હા બધા પેન્સિલ એ કલર છે સાચું તો કે હા કેમ કે કલરના અંદર રંગ આવે રંગના અંદર પેન્સિલ આવે તો બધી જ પેન્સિલ રંગ છે તો બધા છે તો એ સાચો ઊંધું પૂછ્યું હોત બધા જ કલર એ પેન્સિલ છે ના ના ભાઈ ના ભાઈ પણ આમના વચ્ચે કોઈ પણ અમુક કીધું હોત અમુક પેન્સિલ રંગ છે યસ અમુક રંગ પેન્સિલ છે યસ અમુક પેન્સિલ કલર છે યસ અમુક કલર પેન્સિલ છે તો કે યસ બધા હોય તો અમુક સાચા જ હોય અમુક હોય તો બધા ખોટા જ હોય બધામાં ઊંધું ના ચાલે રેડી તો કયો સાચો બધા કલર એ પેન્સિલ છે બધા કલર પેન્સિલ છે ના ભાઈ બધા પેન્સિલ કલર છે બધા પેન્સિલ કલર છે બધા કલર પેન્સિલ ના કહી શકાય જોઈને જ ખબર પડે છે તો પહેલું ખોટું ને બીજું અમુક વાંચવા જતા નહીં વાંચવાની જવાનું પાછળ શું લખ્યું છે વાંચતા જ નહીં પરીક્ષામાં ટાઈમ નથી બધા વચ્ચે આ બધી વસ્તુઓ વચ્ચે બધાનો સંબંધ છે તો અમુક સાચું જ હોય વેરી ગુડ પ્રશ્ન અમનભાઈ હમણાં શીખવાડ્યું બેટા તમને જે સ્ટેટમેન્ટ છે એ જ કન્કલુઝનમાં આપ્યું હોય તો સાચું જ કરવાનું હમણાં શીખવાડ્યું તમે અત્યારે કૂદ્યા લાગો બેટા વચ્ચે અમનભાઈ આગળ શીખવાડ દીધું મેં વચ્ચેથી લેક્ચરમાં આમાં કૂદવા મતલબ નથી પહેલાંથી જોજો ભાઈ આ સિલોક્સ છે આ નાની મોટી વાત નથી પણ આવડી ગયું ને તો આખી જિંદગી નહીં ભૂલો આખી જિંદગી નહીં ભૂલો આ સિલોક્સ મેં છેલ્લે ત્રણ વર્ષ પહેલાં ભણાવ્યું હતું ત્રણ વર્ષ થઈ ગયા આજે તૈયારી જરૂર નથી ને આજે આવી ગયો છું ચેક કરો મારું લેવલ કેવું છે કેમ એક વાર શીખશો ભાઈ ક્યારે ખોટું નહીં પડે બરાબર ક્યારે ખોટું નહીં પડે સમજાય છે બધાને ક્લિયર છે બધાને ચલો તો બધા અહીંથી અહીંયા બધા કીધા હોય તો સાચા અહીંથી અહીંયા બધા કીધા ખોટા અમુક બધા વચ્ચે સાચું અમુક ચેક કરવાની જરૂર નથી માત્ર બે અનુસરે છે માત્ર વિધાન બે અનુસરે છે બધા પેન્સિલ કલર છે સાચું બધા પેન્સિલ કલર સાચું યસ બધા જ પેન્સિલ કલર સાચું બધા જ પેન્સિલ કલર સાચું બધા જ પેન્સિલ રંગ સાચું બધા જ રંગ કલર સાચું ખબર પડી ભાઈ તમે કહેશો ને યસ નેક્સ્ટ તો તો જ આગળ વધીશ કો નેક્સ્ટ નેક્સ્ટ કો યસ નેક્સ્ટ એવું કહો તો જ વધુ નહી તો ના બધું હા રોહિલ સર કરાયું એટલે આવડે જ ટીયાબેન નેક્સ્ટ ચલો નેક્સ્ટ બધા બધા આયા આ બધા બધા હોય ને બધા બધા તો ચેક કરવા પડે ને તો ઘણા થયું કે બધા બધા તો બધા બધા હાચા ના ભાઈ ઊંધું ચેક કરવું પડે ચલો શું કીધું છે તો કે બધા પેકેટ બધા જ પેકેટ બધા જ પેકેટ એ સોકેટ છે બધા પેકેટ સોકેટ છે અને બધા જ સોકેટ એ કાર્ડ છે હવે કયું સાચું પણ સમજાવી દઉં બધા પેકેટ સોકેટ કીધું તો સાચું બધા પેકેટ

માત્ર વિધાન એ અનુસરે છે માત્ર વિધાન એ અનુસરે છે બધાનું સાચું જોઈ લો હવે આ જે અત્યારે આન્સર આપી રહ્યા છે એ બધામાં એવા કેટલા કે સર મને આવડતું નહોતું ને હવે મને આવડવા માંડ્યું એવા કેટલા કમેન્ટ દો કે યસ સર હવે આવડવા માંડ્યું છે બધામાં બધા સાચા ના પડે બેટા બધા એ બી કીધું હોય તો બધા બી એ ખોટું બધા એ બી બધા બી સી તો બધા એ એ સી સી સાચું બધા ખોટું લાઈક અને શેર કરતા રહેજો વિપુલ ભાઈ વાત માનો વિપુલ દર વખતે છે કે લાઈક કરો કરો શેર લાઈવ આવી ગયા બધા ઘણી વાત હજાર આવી ગયા લાઈવ જો પણ લાઈક નહીં કરતા લાઈક કરો બધા હાલો ચલો નેક્સ્ટ નેક્સ્ટ ઓકે અમુક 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 માં અમુક અમુક ટીકના કરતા ચેક કરવું પડે અમુક માણસ મહાન છે ચલો લખવું પડશે કે બંને મ માં આવે છે અમુક માણસ એ આ માણસ અમુક મહાન છે એટલે બંને વચ્ચે કોમન આવી ગયું અમુક માણસ મહાન છે ઓકે અને અમુક મહાન ભગવાન છે અમુક મહાન ભગવાન છે હવે એક વસ્તુ પૂછો અને જવાબ મને ફટાફટ આપજો અહીંયા મને સંબંધ કોના વચ્ચે આપ્યો હતો માણસ મહાન છે અમુક અમુક મહાન ભગવાન છે મને કોઈ પણ નીચે નિષ્કર્ષમાં માણસ અને ભગવાન વચ્ચે કોઈ પણ વાત કરી હોત એને ખોટું કરી દેવાનું કેમ વિધાનમાં આપ્યું જ નથી હમણાં જ સમજાયું વિધાનની બહાર પૂછાય મન નહીં આવડતું મને આવડતું જ નહીં મગજ મેં સાઈડમાં અમુક કીધું ભાઈ તમે મને કીધું અમુક માણસ ભગવાન અમુક માણસ મહાન છે તો બંને વચ્ચે અમુક પાર્ટ કોમન છે અમુક મહાન ભગવાન છે આ બંને વચ્ચે અમુક કોમન છે બાકી માણસ ભગવાન નહીં ખબર મને ખબર પછી તમે મને કીધું નહીં મને તો આટલું જ ખબર છે કે આમના વચ્ચે અમુક અમુક મહાન માણસ હા અમુક મહાન ભગવાન હા અમુક ભગવાન મહાન મહાન હા અમુક ભગવાન માણસ ના એ કશું હજુ માણસ ભગવાન નથી તો સાચું ખોટું મારો સ્ટેટમેન્ટ વાંચો અને જવાબ આપો મને હું જે કહું છું એ સાંભળો અને મને જવાબ આપો કોઈ માણસ એ ભગવાન નથી હા કે ના કોઈ માણસ એ ભગવાન નથી કોઈ માણસ એ ભગવાન નથી હા કે ના કમેન્ટ કરો હું પૂછું છું એ સાંભળીને કમેન્ટ કરું કોઈ માણસ એ ભગવાન નથી કોઈ માણસ એ ભગવાન નથી ખોટું તો કે સાહેબ આવું બંને અલગ અલગ તો લખ્યા તો નથી જ ને કોને બનાવ્યા તમે બનાવ્યું તમે બનાવ્યું જેમના વચ્ચે સબંધ નથી આપ્યો બધા જ સબંધ ખોટા બધા કીધું હોય થોય ખોટા અમુક કીધા હોય ખોટા કોઈ નથી કીધા તોય ખોટા કેમ કેમ એવું તમને કહું તમને એવું કીધું તું તમને એવું કીધું હતું અમુક માણસ મહાન છે બનાવ્યું હવે કીધું હતું અમુક મહાન ભગવાન છે તો અહીંયા ભગવાન બનાવું તો હું વાંધો તમને બોલો મન તો કીધું હતું મહાન ભગવાન વચ્ચે અમુક બનાવજો તો ભગવાન અને માણસ વચ્ચે અમુક બની જાય કોઈને વાંધો છે ભાઈ મેં વિધાનને ક્યાંય ખોટા નથી કર્યા પણ આ બનવાની સંભાવના છે આમના વચ્ચે કોઈ સંબંધ નતો આપ્યો જો નતો આપ્યો તો એમના વચ્ચે ના પણ ખોટું એમના વચ્ચે અમુક પણ ખોટું એમના વચ્ચે બધા પણ ખોટું એનો મતલબ જેમના વચ્ચે મને કોઈ સંબંધ નથી આપ્યો બધાને ખોટા કરજો ખબર પડે છે કે નથી પડતી ઘણા થાય કે સર તમે તો દોર્યું છે માણસે ભગવાન અલગ અલગ જ છે ને તો અહીંયા દોર નાખ્યા હવે વાંધો કોઈને કેમ કે ઘણી બધી આકૃતિ બની શકે છે ભાઈ તમારે કોન્સેપ્ટ એટલો જ વિચારવાનો કે જેની વાત નથી કરી એના વિશે ખોટું જેની વાત નથી કરી એના વિશે ખોટું યસ માણસ ભગવાન વચ્ચે સંબંધ જ નથી તો સંબંધ અમુકનો હોઈ શકતો હતો નો પણ હોઈ શકતો તો ભગવાન આના અંદરે બનાવવા બોલો બનાવવા હોય તો અહીંયા ભગવાન બનાવ્યા હોય ને અહીંયા મહાન અને ભગવાન ભેગા કરવા જોઈએ બનાવી દો અહીંયા ભગવાન હું વાંધો જ બોલો મહાન અને ભગવાન થઈ ગયા ભગવાન બધા માણસના અંદર ભગવાન અહીંયા બહારે બનાવી શકતો તો મારે ધ્યાન રાખવાનું કે ભગવાનનો સવન મહાન સાથે બનાવવાનો તો અહીંયાએ ભગવાન બનાવી શકાય અહીંયાએ ભગવાન બનાવી શકાય લો હવે આટલું બધું બનાવવા જશો મેર જ નહીં પડે આટલું બધું બનાવવા જશો મેર નહીં પડે હું તમને જે લોજિકલ કરું ને એ તમે વિચારો આટલું મગજમાં લખો ચોપડીમાં લખી નાખજો બધા ચોપડાના ટોપમાં લખી નાખો જેના વચ્ચે નથી આપ્યો એમના વચ્ચે બધા નિષ્કર્ષ ખોટા અત્યારે લખો જેમના વચ્ચે કોઈ સંબંધ વાક્યમાં નિવેદનમાં નથી આપ્યું એમના વચ્ચે કોઈ પણ નિષ્કર્ષ સાચું કરવું નહીં લખી નાખ્યું ભાઈ લખી નાખ્યું ચલો ફરી બનાવું છું

માણસ ભગવાન માણસ ભગવાન સંબંધ આપ્યો જ નથી તો આગળ જોવાનું જ નહીં કોઈ માણસ ભગવાન નથી સંબંધ આપ્યો નથી કાપી નાખવાનું હવે અહીંયા એક કોન્સેપ્ટ તમને શીખવાડું છું જેને કોન્સેપ્ટ કહેવાય છે એક કાતો બે એક કાતો બે એવો ઓપ્શન આપ્યો હોય તો અહીંયા ઓપ્શન આપ્યો કે આવ્યો માત્ર એક સાચું માત્ર બે સાચું માત્ર વિધાન એક ને બે સાચું બંને ખોટા આપ્યું નથી એટલે બંને ખોટા જવાબ તમારો વિધાન એક અને બે ખોટું વિધાન એક અને બે ખોટું આયધરવાળો કોન્સેપ્ટ હવે સમજાવું છું સમજો ભાઈ આટલું આવડ્યું કે આવડ્યું પેલા કમેન્ટ કરો મને શું કરીએ જાડેજા ભાઈ આ લોકો લાયક જ નહીં કરતા યાર હું તમને પૂછું એનો મને જવાબ આપો અત્યાર સુધી કોન્સેપ્ટ ક્લિયર થયો અત્યાર સુધીનો કોન્સેપ્ટ ક્લિયર થયો હવે હું તમને એક અથવા બેનો કોન્સેપ્ટ સમજાવું એ કદાચ પરીક્ષામાં આવી શકે કદાચ ક્લિયર ઓકે બધા અહીંયા ધ્યાન આપજો બધા મારા મિત્રો અહીંયા ધ્યાન આપજો મારો પ્રશ્ન છે અમુક એ બી છે બીજું અમુક બી એસી છે અમુક એ એ બી છે અમુક બી એસી છે આવું આપણે શું બનાવીએ આનું આપણે કેવું બનાવીએ તો કે અમુક અમુક એ એ બી બી છે છે સી હવે અહીંયા બની શકતું તું આની સાથે પણ આવી શકતું હતું આની અંદરે અડી શકતું હતું અને બારે આવી શકતું તું શકતું તું શકતા થવું હવે આના આધારે હવે તમે મને કહો હવે તમે મને કહો એ અને સી વચ્ચે કોઈ સંબંધ મને આપેલો જ નથી તો એમના વચ્ચે સંબંધ કયા કયા શક્ય થાય તો કે આ બંને કાં તો છૂટા રહે કાં તો એ અને સી વચ્ચે અમુકનો સંબંધ આવે અથવા એ અને સી વચ્ચે બધાનો સંબંધ આવે મને ખબર નથી તો આના આધારે કેટલા બની શકે બહુ બધા બની શકે સી આની સાથે સંબંધ બનાવી શકતો તો અંદરે આવી શકતો તો બહારે આવી શકતો તો એનો મતલબ એ અને સી વચ્ચે કયો સંબંધ સાચો છે એની કોઈ ચર્ચા કરેલ નથી પણ તમને નિષ્કર્ષમાં આ રીતે આપેલું હોય સમજજો નિષ્કર્ષ નંબર એક અને નિષ્કર્ષ નંબર બે પહેલો નિષ્કર્ષ કોઈ એ બી નથી અને સેકન્ડ કોઈ એ નથી અને અમુક એ એ સી કોઈ નથી અને અમુક એ સી છે આઈધર ક્યારે આવશે સમજો આઈધર એટલે કાતો એક કાતો બે જો પાંચ પ્રકારના નિષ્કર્ષ હોય માત્ર એક સાચું માત્ર બે સાચું બંને ખોટા બંને સાચા એક અથવા બે હવે પાંચ કેમ નથી આપતા બેટા કેમ કે આપણી પરીક્ષાની પેટર્ન એવી છે જેમાં ચાર જ ઓપ્શન આવે એટલે પાંચ વાળું બહુ ઓછી આવવાની સંભાવના પણ કોક એકને કાઢીને બેસાડી શકે છે હવે હું કહું એ લખી નાખજો હું કહું એ લખી નાખજો નિષ્કર્ષ એક અથવા નિષ્કર્ષ બે આવો જવાબ ક્યારે આવે આવો જવાબ ક્યારે આવે લખો ચોપડીમાં લખો બધા બધા ચોપડીમાં લખો બધા ચોપડીમાં લખો જ્યારે પોઈન્ટ નંબર એ વસ્તુઓ વચ્ચે આ વસ્તુ છે એ અને બી અને સી અને વસ્તુઓ કહેવાય આને હું વસ્તુ કહું છું અહીંયા ઝાડ હોય પાંદડા હોય વાંદરા હોય કે માણસ હોય બધું વસ્તુઓ વસ્તુઓ વચ્ચે કોઈ સંબંધ ન આપેલ હોય લખજો લખજો બધા લખવું પડશે જ્યારે અહીંયા શબ્દો જો અહીંયા વસ્તુઓ વચ્ચે કોઈ સંબંધ ન આપેલો હોય જો એ અને બી વચ્ચે સંબંધ આપ્યો છે બી અને સી વચ્ચે સંબંધ આપ્યો છે પણ એ અને સી વચ્ચે કોઈ સંબંધ નથી આપ્યો તો આવો કોઈ સંબંધ જ્યારે વસ્તુ વચ્ચે ન આપ્યો હોય નિષ્કર્ષમાં આપણા વિધાનમાં વાક્યમાં અને બીજું બીજું નિષ્કર્ષમાં તેજ વસ્તુઓ વચ્ચે અમુક અને કોઈ નથી આવે તો અથવા વાળો કરવો સમજાવું છું શું કહેવા માંગુ છું અહીંયા બધા ધ્યાન આપો આવું ઓપ્શન આવે તો આ પ્રશ્નમાં એ અને બી વચ્ચે સંબંધ છે બી અને સી વચ્ચે સંબંધ છે તો એ અને સી વચ્ચે કશું જ ખબર નથી પણ તમને આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી આપ્યો યસ પોઈન્ટ નંબર વન ક્લિયર છે આ બંને વચ્ચે તમને કોઈ સંબંધ આપ્યો નહોતો કોઈ તમને એ અને સી વચ્ચે સંબંધ નથી આપ્યો પણ નિષ્કર્ષમાં એક નિષ્કર્ષમાં લખ્યું હોય આમના વચ્ચે કોઈ સંબંધ નથી અને બીજા નિષ્કર્ષમાં લખ્યું હોય અમુક સંબંધ છે એ કિસ્સામાં આ બંનેમાં આઈધર એટલે કાં તો એક કાં તો બે આવો ઓપ્શન મળે તો ટીક કરવાનો ખબર પડી કે ના પડી કમેન્ટ કરો પોસિબિટી ભૂલી જાઓ પોસિબિલિટી વાળા નહીં આવે સંભાવના હું કરાવવાનો નથી ને આવશે પણ નહીં આ પરીક્ષા પેટર્ન પ્રમાણે સંભાવના નહીં આવે સંભાવના પૂછીને તો મરી ગયા સમજો પણ નહીં આવે ચિંતા ના કરતા હું શું સમજાવવા માંગુ છું એક વિધાન તમને ક્યાં કેવું દેખાય એક અથવા બે એ સાચું ક્યારે થાય જ્યારે જે વસ્તુઓની વાત નિષ્કર્ષમાં કરી છે એમના વચ્ચે તમને વાક્યમાં કોઈ સંબંધ ના આપ્યો હોય પોઈન્ટ નંબર એક તમને વાક્યમાં એમના વચ્ચે કોઈ સંબંધ નથી આપ્યો તમને વાક્યમાં એમના વચ્ચે કોઈ સંબંધ નથી આપ્યો નિષ્કર્ષમાં

ફરી એકવાર કરું ઓકે અહીંયા જો આપણા પ્રશ્નમાં જ જોઈએ આ પ્રશ્નમાં જ જોઈએ જો અહીંયા ધ્યાન આપો બધા ફરી સમજાવી દઉં ચિંતા ના કરશો અમુક માણસ મહાન છે તો માણસ અમુક માણસ મહાન છે આમના વચ્ચે અમુક અમુક મહાન ભગવાન છે અમુક મહાન ભગવાન છે આમના વચ્ચે અમુક આ મને વાક્ય આપ્યો મને વાક્યમાં મહાન અને ભગવાન વચ્ચે કોઈ પણ સંબંધ આપેલ નથી મહાન અને ભગવાન વચ્ચે મને કોઈ પણ સંબંધ આપેલ નથી અને મને નિષ્કર્ષમાં માણસ અને ભગવાન માટે માણસ અને ભગવાન માટે એક વિધાનમાં લખ્યું હોય અમુક અને એ જ માણસ અને ભગવાન સેમ વસ્તુ હોય તો જ થાય ને તો ના થાય અને બંને વસ્તુઓ કેવી જેમના વચ્ચે કોઈ સંબંધ મને વાક્યમાં નહોતો આપ્યો મને એ વસ્તુનો સંબંધ વાક્યમાં ન આપેલો હોવો જોઈએ કેમ કે આમના વચ્ચે સંબંધ આપ્યો હોય તો એ સંબંધ સાચો પડે સંબંધ ન આપ્યો હોય તો કોઈ એક તો સાચો પડે ને તો કાં તો છે કાં તો નથી કાં તો છે કાં તો નથી કાં તો છે કાં તો નથી અહીંયા મને કીધું માણસ ભગવાન માણસ ભગવાન અહીંયા કહે છે અમુક માણસ ભગવાન છે અહીંયા કહે છે કોઈ માણસ ભગવાન નથી તો બેમાંથી એક સાચું કરવું પડે ને કેમ કે આ બંને વચ્ચે મને કોઈ સંબંધ વાક્યમાં નથી આપ્યો તો નિષ્કર્ષમાં બંનેવા બંનેમાં એકમાં અમુક અને એકમાં કોઈ નથી આવ્યું હોય તો જ આયધર કરવાનું ખબર પડી કે ના પડી આયધર કરવાનું એનો મતલબ આના અંદર જો તો નથી આપ્યું એટલે મેં ટીક નહીં કર્યું આના અંદર મને ક્યાંક એવું આપ્યું હોત ને એક અથવા બે અનુસરે છે અથવા આ પ્રકારના કિસ્સામાં અથવા વાળો ઓપ્શન દેખાય તો ટીક કરજો ખબર પડી કે ના પડી હવે રિપીટ કરવાનું ના કહેતા ભાઈ હવે કહી દો બધા એકવાર વાર થમ્સઅપ આપી દો યસ સર આગળ આવશે તો છું પ્રકાશ સર બે સાચું ના આવે ના આવે કેમ આવે બહુ સરસ કે સાહેબ કોઈ માણસે ભગવાન નથી હવે હું તમને કહું છું બેટા આ બંને વચ્ચે સંબંધ નથી આપ્યો તો તમે ભગવાન અહીંયા દોર્યો કેમ દોર્યો મારી ઈચ્છાથી એટલે દોર્યા અમે તો અહીંયા ભગવાન દોરી શકતો હતો ભગવાન હું ક્યાં ક્યાં દોરી શકું તમે ચેક કરો મને ખાલી એટલું કરવાનું છે ભગવાન અને મહાન વચ્ચે અમુક કરવાનું ભગવાનને મહાન વચ્ચે મેં ભગવાન અહીંયા દોર્યા મેં ભગવાન આની અંદર દોર્યા મેં ભગવાન આની બહાર દોર્યા અને ચોથું મેં ભગવાન અહીંયા દોર્યા આ બધી જગ્યાએ ભગવાનનો સર્કલ મૂકી શકતો હતો જો અહીંયા મૂકું તો આ બંને અલગ થઈ ગયા અહીંયા મૂકું તો આમના વચ્ચે અમુક થઈ ગયું અહીંયા મૂકું તો આમના વચ્ચે અમુક થઈ ગયું અહીંયા મૂકું તો એ અમુક થઈ ગયું જેનો સંબંધ નથી એમાં બેમાંથી એક તો સાચો જ પડે કાં તો નથી કાં તો સંબંધ છે ખમઝમ આવી ગયું બધાનું જોરદાર આવો પ્રશ્ન આગળ આવશે તો ફરી કરાઈશ ચિંતા ના કરતા સુહના બેન મજબ આવ્યો ખબર પડી પણ પરીક્ષા પૂરી થઈ ગઈ છે કઈ વાંધો નહીં કામ આવશે આગળ સુહના ભણેલું ક્યાંય જતું નથી બરાબર સમજાય છે ભણેલું ક્યાંય જતું નથી આગુબાજુ થતું નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી આટલું ક્લિયર બધાને ભાઈ આટલું બધાને ક્લિયર કે નહી અમુક સમજાઈ ગયા સ્ટેટમેન્ટ કેવું કરવાનું પણ સ્ટેટમેન્ટમાં કીધું જ નથી મને મને સ્ટેટમેન્ટમાં કીધું જ નથી આ બંને વચ્ચે એટલે મેં શું કર્યું ભાઈ કાતો છે કાતો નહીં નિષ્કર્ષ છે નહીં ભાઈ બેમાંથી એક છે મેં કહી દીધું બેમાંથી એક છે ચલો આગળ વધુ ભાઈ ક્લિયર વેરી ગુડ નેક્સ્ટ પ્રશ્ન ચલો બેટા આવો પ્રેક્ટિસ કરીએ બહુ સરસ મજાના પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ હજુ ઘણું શીખવાનું છે તમારે તમામ લેપટોપ તમામ એટલે બધા જ ભૂલ ના કરતા આ બીજો શબ્દ છે તમામ બધા જ બંને ચાલે બધા જ લેપટોપ એ કમ્પ્યુટર છે ચલો બધા જ લેપટોપ બધા જ લેપટોપ એ કમ્પ્યુટર છે ઓકે અમુક લેપટોપ નોટબુક છે જો અમુક લેપટોપ નોટબુક છે તો લેપ લેપટોપ સાથે નોટબુક બનાવવાની એ ઘણી રીતે બની શકે લેપટોપ અને નોટબુક આ રીતે પણ નોટબુક આની બહાર જઈ શકે હો આની બહારે જઈ શકે ભાઈ આની બહારે જઈ શકે ઓકે તો એ રીતે જ બનાવવું નહીં તો પછી કહેશો કે સાહેબ અંદર બનાવી પછી તમે ના પાડો છો બધા લેપટોપ શું છે તો કે કમ્પ્યુટર છે અને અમુક લેપટોપ અમુક લેપટોપ શું છે અમુક લેપટોપ શું છે તો કે નોટબુક છે ભલે મને નોટબુક અને કનો સંબંધ નતો આપ્યો પણ બનાવો જ પડે ને કેમકે બધા જ લેપટોપ કમ્પ્યુટર હોય લેપટોપ બધું કમ્પ્યુટરમાં આવે ને અમુક લેપટોપને નો આમ નો બનાવવું હોય નોટબુક તો લેપટોપ નોટબુક અને કનો સંબંધ બનાવવો જ પડે અમુક એવા સંબંધ છે જે બાય ડિફોલ્ટ બની જ જશે એનો મતલબ એવું નથી કે વિધાનમાં નથી આપ્યો પણ અહીંયા બની જ ગયો ને હું તમને એવું કહું વાત થઈ કે બધા એ છે ને એ બી છે બધા જ એ બી માં આવે છે અને પછી અમુક એ એ સી હોય તો બી અને સી તો અમુક કરવા જ પડે અમુક કરવા જ પડે રેડી ચલો પેલો અમુક નોટબુક એ કમ્પ્યુટર છે અમુક નોટબુક એ કમ્પ્યુટર છે તો કે હા અમુક નોટબુક કમ્પ્યુટર છે તો કે હા લેપટોપ સાથે સંબંધ ધરાવે લેપટોપ બધું ક માં આવે તો ક અને નોટબુક અમુક તો રાખવું જ પડે અને બધા નોટબુક કમ્પ્યુટર છે બધી નોટબુક કમ્પ્યુટર છે ના ના કહી શકાય ખાલી પહેલો સાચો માત્ર વિધાન એક અનુસરે છે વેરી ગુડ એક વેરી ગુડ પટેલ યસ યસ પટેલ ભાઈ યસ ચલો વેરી ગુડ બહુ સરસ ક્લિયર આગળ વધુ છું બધી જ રીંગ એ વર્તુળ છે બધા અહીંયા ધ્યાન રાખજો બધી જ રીંગ બધી એ વર્તુળ છે ઓકે અમુક વર્તુળ એ ચોરસ છે જો અમુક વર્તુળ મને ચોરસ કીધા મને અમુક રીંગ ચોરસ કીધી હોત ને અમુક રીંગ ચોરસ તો ચોરસ વર્તુળ વચ્ચે સંબંધ બનાવવો જ પડે હમણાં ની જેમ મને એવું કીધું કે આ બંને વચ્ચે ઓલ છે બધા જ છે બધા રીંગ વર્તુળ છે અમુક વર્તુળ ચોરસ છે તો મને કોંગ અને ચોરસ વચ્ચે કશું સાચું નહીં રીંગ અને ચોરસ વચ્ચે કશું સાચું નહીં જો અથવા વાળું હોત તો થઈ શકે અમુક અને બધા જ આપ્યા અમુક અને કોઈ નથી આપ્યા હોય તો ઓકે પહેલું કોઈ રીંગ એ ચોરસ નથી કોઈ રીંગ એ ચોરસ નથી હાચું ના કરતા રીંગ અને ચોરસ વચ્ચે કોઈ સંબંધ નથી આપ્યો તો કોઈ વાળો ખોટો અમુક રીંગ એ વર્તુળ છે અમુક રીંગ એ વર્તુળ છે હજુય હજુય લોચા મારો છો તમે તમને રીંગ અને ચોરસ વચ્ચે કોઈ સંબંધ આપ્યો છે નથી આપ્યો એનો મતલબ અલગ કરી દેવાના આ તો મેં દોર્યું બેટા તમને કીધું હોય કે અમુક વર્તુળ ચોરસ છે તો અહીંયા વર્તુળ ચોરસ નથી બનાવી શકતા મને કો

ભલા એવું લાગે કે સાહેબ જો છે જ ને રિંગ ચોરસ નથી ક્યાં કીધું તું મને કીધું તું ચોરસ વ છે તો વ અને ચોરસ વચ્ચે રિલેશન બનાવ્યું કે બને તો એ ખોટું ના બને તો એ ખોટું બંને કીધું હોય તો કે અથવા ઓપ્શનમાં આપ્યા હોય તો નહીં તો નહીં બે વિધાન સાચા થાય ના થાય બેટા પહેલું સાચું ના થાય એ તમે હજુ કોન્સેપ્ટ નથી સમજી રહ્યા બધા મારા દોસ્તો હું હજુ એ પણ બતાવી દઉં છું સમજો બધી રીંગ વર્તુળ છે વર્તુળ અને મને કીધું વર્તુળ અમુક ચોરસ છે તો ચોરસ રિંગની કોઈ વાત કરી નથી કરી તો સંબંધ શું કયો બનાવો તમે શું ક્યાં બનાવો છો કાં છે કાં તો નહીં મને નથી ખબર તો અહીંયા મારે વર્તુળ સાથે ચોરસ બનાવવાનું ચોરસ આને ટચ કરી પણ શકતું હતું મને ખબર નથી શું છે એમના વચ્ચે આમના વચ્ચે સમનો રિલેશન નો નો કે ઓલનો મને કશું જ ખબર નથી એટલે હું કોઈ પણ વસ્તુ સાચું ના કરી શકું મને એટલું ખબર છે વર્તુળ ચોરસ છે આ ચોરસ અહીંયાએ જઈ શકતું હતું જો જાત તો અમુક સાચું પડે ના જાત તો કોઈ નથી સાચું પડે શું છે મને ખબર નથી સબંધ નથી એને કાપી નાખવાનો સાદી ભાષામાં વધારે મગજ ની વિચારવાનું કીધું તું સ્ટાર્ટિંગમાં જ કીધું લાઈન હતી મારી મગજ સાઈડમાં મૂકી દેજો જેના વચ્ચે સંબંધ નથી કશું સાચું નહીં કરવાનું સંબંધ નથી પણ બે વિધાન આપ્યા હોય અમુક અને કોઈ નથી તો આઈધર આવડ્યું કે નહીં ભાઈ હવે નેક્સ્ટ કરું બોલો ચલો નેક્સ્ટ બોલો જય માતાજી નેક્સ્ટ અમુક રીંગે વર્તુળ છે સાચું અમુક રીંગે વર્તુળ છે તો માત્ર વિધાન બે અનુસરે છે નેક્સ્ટ બોલો નેક્સ્ટ નેક્સ્ટ બોલો ભાઈ નેક્સ્ટ નેક્સ્ટ બોલો ભાઈ નેક્સ્ટ યસ આટલું ધ્યાન રાખો જેનો સંબંધ નથી આપ્યો એમના વચ્ચે તમારે કોઈ સંબંધ બનાવવાનો નહીં માસી ફોઈ બનવાનું નથી જેમના વચ્ચે સંબંધ બની શક્યો નથી તમારે ભેગા છેડાછેડી કરવાના નથી સમજાઈ ગયું સાદી ભાષામાં જે એમને બેને સેટિંગ પડતું નથી તો તમારે જોર સેટિંગ પાડવાનું નથી સમજ્યા જેના વચ્ચે કોઈ સંબંધ આપેલો જ નથી તો તમારે એમના વચ્ચે શું સંબંધ હશે એવું વિચારવાનું જ નથી ઓકે વેરી ગુડ ચલો આગળ વધીએ કોઈ બેંક શાળા નથી કોઈ બેંક શાળા નથી કોઈ બેંક તો બેંક બેંક અને શાળા શાળા જુદા જુદા કોઈ નથી નથી જો એટલે શું કે સમજાય છે સમજાય છે બધાને ભાઈ કોઈ બેંક શાળા નથી અમુક શાળા કોલેજ છે અમુક શાળા કોલેજ છે હવે પ્રશ્ન પૂછું ખોટું પડે તો થી પટકાડીશ શાળા અને કોલેજમાં અમુકનો સંબંધ છે શાળા અને બેન્કમાં સંબંધ નથી તો બેંક કોલેજ કશું જ કીધું નથી તમને બેંક અને કોલેજ વચ્ચે કે અમુક તો કે ખોટું બધા તો કે ખોટા કોઈ નથી તો કે ખોટા પણ આ બંને એકસાથે આપ્યા હોય તો આઈધર હોય તો નહીં તો નહીં ઓકે આમના વચ્ચે સંબંધ છે આમના વચ્ચે સંબંધ છે આ બંનેના કોઈ સંબંધ નથી લગ્ન નથ કરાવવાના લગ્ન છે કે નહીં મને ખબર નથી પહેલું કોઈ કોલેજ શાળા નથી કોઈ કોલેજ શાળા નથી આ તો ખોટું જ થઈ ગયું ભાઈ અહીં તો લખ્યું જ છે ભાઈ અમુક શાળા કોલેજ છે જે અમુક શાળા કોલેજ છે જો આ પોઝિટિવ એનું ને એનું નેગેટિવ કરે એટલે કાપી નાખવાનું બીજું

હા જે ખોટું પડશે ને વાયફાઈથી ફટકાવીશ તમારા નામથી ફટકાવીશ ઓકે ચલો આગળ વધીએ છીએ બેટા હવે પ્રેક્ટિસ થશે હવે પ્રેક્ટિસ થશે જો બરાબર છે ને ચેક કર લો વિધાન એક જ મિનિટ અમુક કોલેજ શાળા છે કોલેજ શાળા છે ભાઈ આ સાચું પડવું જોઈએ જવાબ તમારો હો પરીક્ષામાં ખોટું કંઈ ના આવતા પછી એટલે રે

કોઈ પ્રાણી એ માણસ નથી અહીંયા જો કોણ પ્રાણી માણસ નથી જવાબ આપજો મને તમને કીધું છે કે પ્રાણી અને માણસ વચ્ચે કોઈ સંબંધ નથી બધા પક્ષીઓ પ્રાણી છે બધા પક્ષી પ્રાણીના અંદર આવે પ્રાણી પ્રાણી અને માણસ વચ્ચે જો કોઈ સંબંધ ના હોય તો પક્ષી અને માણસ વચ્ચે બાય ડિફોલ્ટ ના જ હોય ભલે વાક્યમ નથી આપ્યું પણ આ બાય ડિફોલ્ટ છે કેમ તમને એવું કેવું કીધું આ વાત કેવી વાત થઈ જુ સમજાવો ગુજરાત છે અને ભારત છે ગુજરાત છે એ ભારતનો ભાગ છે ભારતનો સંબંધ પાકિસ્તાન સાથે નથી ભારતનો સંબંધ પાકિસ્તાન સાથે નથી તો ગુજરાતનો એ સંબંધ પાકિસ્તાન સાથે નથી કેમ કેમ કે ભલે તમને પ અને માં વચ્ચે કોઈ સંબંધ નતો આપ્યો પણ પ જ્યારે પ્રાના અંદર છે પ્રા અને મા સંબંધ નથી તો પ અને મા નો સંબંધ નહીં હોય ડન ભલે આમના વચ્ચે સંબંધ નતો આપ્યો પણ આખાનો સંબંધ નથી તો આની અંદર કોઈ પણ વસ્તુનો સંબંધ અહીંયા નહીં હોય તો આ પણ પહેલાથી જ બનાવી દો ભૂલ ના પડે ભૂલ જ નહીં પડે પહેલું કોઈ પક્ષી એ માણસ નથી કોઈ પક્ષી એ માણસ નથી સાચું બીજું અમુક પ્રાણી એ પક્ષી નથી અમુક પ્રાણી એ પક્ષી નથી અમુક પ્રાણી એ પક્ષી નથી તો બીજો કેમ હાચો આ કેમ હાચો કર્યો મને એમ કહો આ મને કેમ હાંચો કર્યો ભૂલી ગયા પહેલું સ્ટેટમેન્ટ ભૂલી ગયા ને ફટકારું પાછું તમને પ્રાણી અને પક્ષી પ્રાણી અને પક્ષી પ્રાણી અને પક્ષી બધા એટલે પોઝિટિવ પોઝિટિવ સ્ટેટમેન્ટ હતું હોય અમુક નથી નેગેટિવ તો કાપી નાખો બેઝિક કોન્સેપ્ટ ભૂલી ગયા અઘરું આવડ્યું શ્યાલું ભૂલી ગયા ભૂલી ગયા ને ફટકારું ને મેં તમને સ્લાઇડ વનમાં કીધું હતું જે બે ઓબ્જેક્ટ વચ્ચે પોઝિટિવ વાક્ય હોય નિષ્કર્ષ નેગેટિવ વિચાર્યા વગર કાપી નાખજો અને જ્યારે નેગેટિવ હોય તો પોઝિટિવ કાપી નાખજો ભૂલી ગયા સાહેબ અઘરું આવડી ગયું હેલું ભૂલી ગયા એટલે ધ્યાન એક કોન્સેપ્ટ રાખો એઝ ઇટ ઇઝ પ્રાણી પક્ષી પ્રાણી પક્ષી બધા એટલે પ્લસ અમુક નથી એટલે માઇનસ કાપી નાખવાનો ઓનલી વન માત્ર એક અનુસરે છે માત્ર એક અનુસરે છે હમઝણ પડી ભાઈ હમઝણ પડી કે ના પડી એમ મને કહી દો પડી કે ના પડી એમ મને કહી દો બધા મિત્રો બોલો ભાઈ હમજણ પડી કે ના પડી હે કા કે ના હે વધુ આગળ ફરી સમજાવો બેટા આવું ચાલતું હશે નેક્સ્ટ નેક્સ્ટ કરો ચલો બધા ફરી સમજાવવાનો સિમ્પલ કોન્સેપ્ટ આગળ બતાવ્યું હતું પોઝિટિવ છે પક્ષી પ્રાણી વચ્ચે પોઝિટિવ ચર્ચા કરી છે તો પક્ષી પ્રાણી વચ્ચે નેગેટિવ ચર્ચા કરી હોય તો ના ચાલે કાપી જ નાખવાનો નેક્સ્ટ 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 બધા જ પક્ષી એ પ્રાણી છે સેમ ટાઈપનો પણ અલગ ટ્વિસ્ટ લાવ્યો મસ્ત ટ્વિસ્ટ લાવ્યો જોજો બધા જ પક્ષી એ પ્રાણી છે કોઈ પક્ષી એ માણસ નથી હમણાં શું હતું પ્રાણી માણસ નથી હવે હવે જો પક્ષી માણસ નથી ગુજરાતનો દુશ્મન છે પાકિસ્તાન પણ એ ભારતના તો ભારત પાકિસ્તાનનું કશું ના કહી શકાય બંનેમાં ડિફરન્સ ખબર પડી કે ના પડી આ મને બતાવો છે મને એવું લાગે છે આવનાર પરીક્ષામાં આ કોન્સેપ્ટ આવશે અહીંયા બધા ધ્યાન આપજો બેટા હું લખું છું બધા જ એ એ છે છે લખું છું બધા જ કોઈ બી એ સી નથી જો બી અને સી વચ્ચે કઈક સંબંધ ના હોય બી ના અંદર ગમે તે વસ્તુ આવતી હોય આખાનો સંબંધ સી સાથે નથી સી સાથે સંબંધ કોનો નથી આખાનો આખાનો એટલે કોણ

બી નો સી સાથે ખબર નથી બાર વાળાનો સંબંધ ના હોય તો અંદર વાળાનો ના જ હોય પણ અંદરવાળાનો સંબંધ સી સાથે નથી તો એની બાર વાળાનો ખબર નથી તો બી અને સી વચ્ચે અમુક આવે તોય ખોટું બધા આવે તોય ખોટા અને કોઈ નથી આવે તોય ખોટા હવે સમજણ પડી સમજણ પડી એ જ પ્રશ્ન અહીંયા કરો અહીંયા જો બધા આવે બધા જ પા છે બધા જ પક્ષી પ્રાણી છે

તો કોણ સાચું માત્ર બે સાચું માત્ર બે અનુસરે છે પહેલું તમને તો ક્યાંક નીચે અથવા વાળું હોત ને તો ઠીક કરત નહીં તો ના જવું નેક્સ્ટ કરો નેક્સ્ટ 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 ચલો નેક્સ્ટ નેક્સ્ટ આઈ ગયો ઉત્તર વર્કશોપ જોઈ લો બેટા વર્કશોપમાં જોડાઈ જજો પરીક્ષા બાકી કેટલા લાઈવ જો કેટલા પરીક્ષા બાકી છે બધા હાથ ઉપર કરો પરીક્ષા છે બાકીઓ હાથ ઉપર કરો અને બધા નીચે કમેન્ટ બોક્સમાં આપીને કે વર્કશોપમાં જોડાવું છું કહી દો આ જોડે જાઓ મજા આવશે વર્કશોપમાં જોડે જાઓ બેટા બહુ મજા આવશે ચાલીસ કલાકમાં તમને પૂરેપૂરો પ્રયત્ન કરશું કે તમે પ્રિલિમ પાસ થઈ જાઓ તમારા સાયન્સ રીતે માર્ક્સ લેવડાવી દઈશું બરાબર ટેસ્ટ આપી હોય તો ટેસ્ટે આપી દેજો બસો નવ્વાણું ટેસ્ટના છે આ નાઇન નાઇન્ટી નાઇન છે આના અંદર બીજા નાઇન્ટી નાઇન એડ કરશો એટલે જોવા જઈએ તો વન ઝીરો નાઇન નાઇન ખર્ચો કરો બેટા એ બંને આવી ગયો છેલ્લી તક છે ભાઈ હજાર રૂપિયા ખર્ચી નાખવાના ત્રણ મહિના સુધી મૂવી નહીં જોવાનું બહારનો ખર્ચો નહીં કરીએ તો આ પૈસા રિકવર થઈ જશે સીસી પ્રિલિમ પાસ થઈ જઈશું મેન્સમાં તો પછી અમે છીએ જ જ્ઞાન લાવીએ તો ક્યાં ડર હે બહુ સરસ ચલો બેટા આગળ વધુ આ જોડે જજો બહુ સરસ મજાનો સેમિનાર છે બેટા વર્કશોપ છે કાલે શરૂ કરીએ છીએ પાંચ તારીખે અને એક વાગ્યનો સમય છે વન પીએમ ઓકે નેક્સ્ટ ચલો ફટાફટ પ્રેક્ટિસ કરીએ બેટા બધા બારણા એ પંખા છે બધા બારણા બારણા બધા જ એ પંખા છે અમુક બારી એ બારણા છે જો કોણ આ બારી હતી આ બધા બારી પંખા છે ઓકે અહીંયા બધા અને અમુક બારી એ બારણા છે બારી સાથે બારણા ભેગા કરવા છે તો આ બારી હતી આ બારણા છે સોરી બારણા આખા લખી નાખું બારી બારણા બે ભેગું થઈ જશે તો આખું લખવું બારણા બધા બારણા એ પંખા છે અહીંયા જોજો બધાઓ શું કરું છું હવે મને કે છે અમુક બારી બારણા છે આમાંથી અમુક બારી બંને કોમન કરવાની તો બારી છે ને આની બારે જાય કાં તો આની અંદર રહે પણ એનો સંબંધ પંખા સાથે અમુક થાય બધાનો ખબર નથી મને કીધું છે અમુક બારી એ બારણા છે તો જો આ સાહેબ કે બાર કેમ કાઢ્યો ન પણ કાઢો ચાલે અંદર રાખો ચાલે બહાર રાખો ચાલે સો ટકા કયો સાચો છે ખબર નથી પણ આ બંને વચ્ચે અમુક આ બંને વચ્ચે પણ અમુક પણ બધી બારી પંખા છે સાચું ના કરતા કેમ કે આખું અંદર આવશે મને ખબર નથી આખું અંદર આવશે મને ખબર નથી તો પેલું બધા બારના એ પંખા છે બધા બારના પંખા છે એઝ ઇઝ આયુ જો બેઠે બેઠું સાચું બીજું અમુક પંખા એ બારી છે અમુક પંખા એ બારી છે તો કે સાચું બંને સાચા ઓપ્શન નંબર ડી વાળા આ સી વાળું કોણ આવ્યું પાછું હા સોરી સી 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 કેમ કે બંને સાચા છે સી માં છે છે વેરી ગુડ બધા સી વાળા જોરદાર કહી દો નેક્સ્ટ થમ્સ અપ આપી દો એટલે સમજીસ નેક્સ્ટ થમ્સઅપ આપી દો એટલે હું સમજીસ નેક્સ્ટ કહો છો તમે અપ આપી દો પછી થમ્સઅપ એ ભાઈ પાછું પાછો પાછો જવાબ ટીક કરવાનો ખોટો પડ્યો હા હારું હેરાન કરી નાખ્યા છે ને મને હું એટલે કરું છું બેટા તમને ક્યાંક આ પીપીડી તમને મળે ને તો તમને ક્યાંય ભૂલ ના થાય ના તો હું આવો તું નીચે નીચે મેં લે કે રહુંગા સમય બગાડે છે આપડો છોડો હાડો અહીંયા સાઈડમાં કરી નાખ્યો બરાબર સી સાચો આને ડિલીટ જ કરી દેજો ને

સાગર ભગોરા બેટા તમને ખોટું શીખવાડવામાં આવ્યું છે દોસ્ત જે વિધાન કથનમાં આપ્યું હોય એઝ ઇટ ઇઝ મૂક્યું હોય તો સાચું હોય બરાબર રોગ ના કહેવાય ક્યારે કહેવાય ખબર છે એની પાછળ લખ્યું હોત ને સંભાવના છે નિષ્કર્ષ વિધાન નિષ્કર્ષ કે બહાર વરસાદ પડી રહ્યો છે તો સાચું જ ને ભાઈ ઓકે આ બેટા ખોટું થાય કેમ બારી બારણા સાથે અમુક સંબંધ છે અને બારી બાર ગતિ રહી હોત તો

અમુક પ્રેક્ટિસ કરી ધડાધડ ફટાફટો પાંચ દસ કરાવી દઉં તમને હું અમુક મરઘી એ ગાય છે બધી ગાય એ ઘોડા છે બધી જ ગાય ઘોડા છે જોજો અહીંયા બધી ગાય એ ઘોડા છે ગાયની બહાર ઘોડા બનાવવા ગયા તો ઘોડાનો સંબંધ મગ સાથે બની જ જાય મ સાથે બની જ જાય મરઘી સાથે બની જ જાય તો પેલો અમુક ઘોડા મરઘી છે યસ ગાય જ્યારે મરઘી છે ગાયની બહાર ઘોડા બનાવ્યા તો ઘોડા મરઘી બનાવી જ પડે તો અમુક ઘોડા મરઘી છે સાચું અમુક મરઘી એ ઘોડા છે બંને એક જ થયું અમુક મરઘી ઘોડા છે અમુક ઘોડા મરઘી છે બંને સાચું સમજ પડી બેટા તમે જે ભણ્યા છો ને એ ખોટું ભણાવ્યું તમને એટલે ત્યાં ભણવાનું બંધ કરી દો હં સ્ટેટમેન્ટ તમારા કન્કલુઝનમાં હોય તો એ સાચું હો અને આ ખોટું પાડે તો મને કહેજો હું હાઈકોર્ટમાં કેસ કરવાશ હું પૈસા ઇન્વેસ્ટ કરીશ એની ચિંતા તમે ના કરશો હો ઓકે અહીંયા ખબર પડી કે નહીં બધાને જો અમુક ગાય મરઘા છે બધી જ ગાય ઘોડા છે તો અમુક ઘોડા ગાય મરઘા છે અમુક મરઘા ઘોડા છે બંને સાચું એ જ કીધું છે ઘોડા મરઘા મરઘા ઘોડા અમુક અમુક સાચું બંને સાચા બંને સાચા એટલે કોણ તો કે ઓપ્શન નંબર સી ઓપ્શન નંબર સી હું બેટા વારંવાર કહીને થાક્યો વિધાન એ જ નિષ્કર્ષ હોય તો સાચું કરવાનું બેટા એની પાછળ ક્યાંક સંભાવના લખ્યું હોત ને તો ખોટું કરવાનું આવે ઓકે

અને કોઈ દીવાલ એ દરવાજો નથી ભાઈ દીવાલ ઓકે કોઈ દીવાલ દરવાજો નથી ભાઈ દરવાજો દીવાલ ના પડીતી તો દીવાલે દરવાજો નથી આય સાચું કોણ સાચું તો કે બन्ने બन्ने એટલે 1 અને 2 યસ 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 બन्ने સાચું ક્લિયર છે બેટા આગળ વધો નેક્સ્ટ પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરીએ છે હવે અમુક શાકભાજી ફળ છે આ બંનેમાં ના છે એનો મતલબ એવું નહિ કે આમના વચ્ચે ના છે કાળા અહીંયા બનાવત અંદર ના બનાવત અંદર બનાવું તો આની સાથે સંબંધ બનાઈ જાય આનથી જુદું રાખો ગમે ત્યાં બનાવો આ બંને વચ્ચે ના આમના વચ્ચે સમ તો શાકભાજી અને કાળા વચ્ચે કોઈ સંબંધ નથી શાકભાજી કાળા વચ્ચે કોઈ સંબંધ નથી તો અમુક ફળ એ શાકભાજી છે ફળ શાકભાજી છે તો કે સાચું કોઈ શાકભાજી એ કાળા નથી કોઈ શાકભાજી કાળાની નથી જ નહીં કેમ કે સંબંધ નથી આપ્યો કંઈ પણ સાચું ના પડે માત્ર એક સંબંધ નથી આપ્યો એમના વચ્ચે કંઈ પણ સાચું કરવાનું નથી પાછા સિંહવાળા આયા ઘણા બધા વારંવાર કહીને હું થાક્યો છું આમના વચ્ચે તમને કોઈ સંબંધ નથી આપ્યો તો શું સો ટકા જુદા રહેશે ના કાળા તમે અહીંયા બનાવી શકો છો કોઈ કાળા ફળ નથી અંદર બનાવી શકાય અહીંયા કાળા શાકભાજી સાથે કાળાનો કોઈ જ સંબંધ નથી એટલે અમુક ખોટો બધા ખોટો ન કોઈ નથી ખોટો વારંવાર કંઈ થાક્યો હવે ખોટું ના કરશો મહેરબાની કરો બેટા જવાબ એક આગળ બધી મોટર બિલાડી છે બધી મોટર બિલાડી છે બધા પંખા એ બિલાડી છે ક્યાં મૂકવું બધી મોટર બિલાડી છે

જો આ બની પણ શકે પંખો અંદરે મૂકી શકે પંખાની બારે મૂકી શકે અલગ એ મૂકી શકું મને ખબર નથી મને શું કીધું બધા મોબાઈલ હોવા જોઈએ બધી મોટર બિલાડી હોવી જોઈએ બધા પંખા બિલાડી હોવી જોઈએ આ બંને વચ્ચે કશું જ ખબર નહીં કશું જ ખબર નથી જોઈ લઈએ ચલો કોઈ મોટર એ પંખા નથી મોટર પંખા નથી સંબંધ નથી ખબર નથી ભાઈ મને

પંખા અને મોટર પંખા અને મોટર વચ્ચે કોઈ સંબંધ મને આપ્યો નહોતો અમુક એ ખોટા ખોટા કોઈ નથી એ ખોટા પણ અમુક અને કોઈ નથી એક સાથે આપે તો બંને વચ્ચે આઈધર ઓપ્શન આપ્યો તો થઈ શકે પણ નથી આપ્યો તો બંને ખોટા વેરી ગુડ આગળ વધુ અમુક પથ્થર કપ છે અમુક પથ્થર અમુક પથ્થર એક કપ છે

અમુક કપ કાળા છે પોઝિટિવ અમુક કપ કાળા નથી નેગેટિવ પોઝિટિવ નેગેટિવ કેન્સલ કેન્સલ વેરી ગુડ અમુક કપ એ પથ્થર છે અમુક કપ એ પથ્થર છે મને પ્રશ્ન જ આપ્યો તો સાચો ઓન્લી બી ઓન્લી બી હજુ અમુક ડી વળા આયા હે ભગવાન ઉઠા લે મેં લોકો ઉઠા લે નેક્સ્ટ

ડી ભલે અહીંયા મને કોઈ કોઈ નથી આપ્યો પણ ઓપ્શનમાં આઇધર તો જોઈએ ને આમના વચ્ચે કોઈ સંબંધ નથી તો કાં તો હોય કાં તો ના હોય હોય ના હોય બંને ખોટા કેમ આ તો સાચો પડે આન્સર તમારો ડી આ અથવા આપ્યો છે મેં વાંચ્યો નહીં વેરી ગુડ ઓપ્શન બી ડી વાળા નહીં બી અથવા આપ્યો તો બેટા અથવા આપ્યો છે ધ્યાનથી વાંચો મેં બદલી નાખ્યું સ્ટેટમેન્ટ ઓપ્શન બદલી નાખ્યો એક અથવા બે અનુસરે છે કેમ આ બંને વચ્ચે જો મારો કોન્સેપ્ટ યાદ કરો મેં બતાવ્યો હતો શું બતાવ્યો હતો જો અહીંયા ફરી બતાવું છું કેમ કે આ પરીક્ષામાં આવી ગયો ને તો મને બધા યાદ કરવાના છો બધા મને યાદ કરવાના છો ક્યાં ગયું અરે મેં વ્હાઈટ બોલવા બતાવ્યું તું કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં ચલો ફરી એકવાર બતાવી દઉં આઈધર ક્યારે આવ્યા અથવા વાળો કોન્સેપ્ટ ક્યારે આવે જ્યારે નિષ્કર્ષમાં જે પણ વસ્તુઓ છે શિક્ષકો અને બાળકો એમના વચ્ચે કોઈ સંબંધ આપ્યો તો નહોતો આપ્યો આ વસ્તુઓ વચ્ચે સંબંધ ન આપ્યો હોય બંનેમાં એ જ વસ્તુઓનો જિક્ર હોય પહેલામાં અમુક હોય બીજામાં કોઈ નથી હોય તો તમારે લખી દેવાનું આઈધર આઈધર એટલે કાં તો એક કાતો બે ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી રેડી આવડી ગયું બધાને આવડી ગયું ચાલો સરસ નેક્સ્ટ કોઈ કલર એ પેન નથી કલર

અથવા વાળી બીજી પ્રેક્ટિસ થઈ ગઈ અથવા બીજી પ્રેક્ટિસ થઈ ગઈ હવે ખોટો ના પડે હવે ખોટો ના પડે હવે ખોટો ના પડે કેમ જો આગળ બ્રશ પાછો તોય ચાલે ઓબ્જેક્ટ સેમ હોય એકમાં કોઈ નથી એકમાં અમુક અને એમના વચ્ચે સંબંધ ન આપ્યો હોય તો જ તો જ વેરી ગુડ આગળ વધુ નેક્સ્ટ કેટલાક દરવાજા કેરી છે કેટલાક દરવાજા કેરી છે કેરી કેળા છે કેરી બધી જ કેળા છે બધી જ કેળા છે તો કેળા અને દ વચ્ચે સંબંધ બની જ જાય અમુક નો તો બની જ જાય અહીં તો ચાર આપ્યા બધા કેળા કેરીઓ છે બધા કેળા કેરીઓ છે ના બધા કેરીઓ કેળા છે પહેલો ખોટો બધા દરવાજા કેળા છે બધા દરવાજા કેળા છે ના ભાઈ અમુક દરવાજા કેળા હોય શકે ખોટું કેટલાક દરવાજાઓ કેળા છે કેટલાક દરવાજાઓ કેળા છે સાચું જો કેટલાક દરવાજા છે ચોથું કેટલીક કેરી દરવાજા છે કેરી દરવાજા છે પ્રશ્ન જતો સાચું ઓપ્શન નંબર થ્રી એન્ડ ફોર થ્રી એન્ડ ફોર થ્રી એન્ડ ફોર ઓપ્શન નંબર સી આ એડવાન્સ લેવલનો આવ્યો હજુ સિલોઇઝમ્સ તમને સમજાવવું હોય તો મારા બીજા ચાર કલાક જોઈએ ઓરિજિનલ સિલોઇઝમ્સ હજુ બે વિધાન તો મેં લીધા જ નથી ઇંગ્લિશમાં આને કહેવાય છે ઓનલી અ ફ્યુ ગુજરાતીમાં કહેવાય છે અમુક જ ખાલી જ શબ્દ આવી જાય ને આખો વિધાન બદલી જાય અમુક જ અને એક હોય નોટ અમુક નથી આ બંને વિધાન તો આપણે કર્યા જ નથી જે પૂછતા નથી અત્યારે બેંકની પરીક્ષા આપશો પૂછતે ગાભા નીકળી જાય ગાભા નીકળ જાતે હે રંજે તો કેવું રહ્યું નીચે મારે કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટ જોઈએ ભાઈ મહેનત કેવી લાગી એક્ઝેક્ટ તમને દોઢ કલાક કીધો તો દોઢ કલાકમાં મેં તમને સિલોક્સમાં નવરા કરી દીધા હવે હું માનું છું તમે આ લેક્ચર સારી રીતે જોયો હોય નોટ્સ બનાવી હોય વારંવાર જોશો તમારા ત્રણ માર્ક પાકા થઈ જશે બરાબર ડન સીસી વર્કશોપ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મેન્સમાં લઈ જવાની ચાવી બરાબર આ મેન્સમાં લઈ જવાની ચાવી છે મિની વર્કશોપ ટેસ્ટ આ બંને કોમ્બોમાં જ લેજો હો રૂપિયા માટે કરકસર ના કરતા ભાઈ બે દાબેલી ખાતા નહીં આને થોડું મોટું કરી નાખું અને સમજાવી દઉં એકવાર આ બંનેમાં શું કર્યું છે બેટા આપણે જો બધા બધા જ વિદ્યાર્થી જેને પરીક્ષા બાકી હોય તમે ભલે આગળ બેચમાં હતા ગમે ત્યાં હતા બેટા આમાં જોડાઈ જજો ખર્ચો તમારે વન ઝીરો નાઇન નાઇન કરવાનો છે વન ઝીરો નાઇન નાઇન એ નહીં આમ તો વન ઝીરો નાઇન એટ એક્ઝેક્ટ એક હજાર અઠ્ઠાણું રૂપિયા ભરવાના છે ચાલીસ કલાક લાઈવ વર્કશોપ ભરશું કાલે શરૂ થશે એક વાગે એની સાથે દસ નવી મોકટેસ્ટ નવા ટ્રેન્ડ મુજબ જે કાલે શરૂ કરશું રાતના દસ વાગે લઈશું લેક્ચર બપોરે રાખશું તો સવાર સાંજ તમે મહેનત કરજો અને રાતે એક મોક ટેસ્ટ આપજો પરીક્ષાના દિવસ સુધી આટલું કરો બીજું કશું ના કરો કોઈ બુક પડી હોય મારી પ્રેક્ટિસ કરજો કશું જ કરવાની જરૂર નથી મેન્સ લખવા તમને તૈયાર કરી દઈશું મેન્સ માટે તમે રેડી ઓકે મેન્સ માટે તમે રેડી તો રજા લઉં થેન્ક યુ વેરી મચ કેટલા જોડાઈ ગયા ફરથી એકવાર કમેન્ટ કરો કે સાહેબ જોડાઈ ગયા અમે તો અને આની વેલિડિટી રાખી છે આપણે બે મહિના તમારી કોઈ પણ તારીખ આવે કોઈ છોકરાને એવું હોય કે સર લાઈવ પછી લાઈવ પછી રેકોર્ડેડ પડ્યું જ રહેશે હજાર વાર જોજો જેટલી ઈચ્છા થાય એટલી વાર લેક્ચર જોજો આવડી જ જશે રાન તો રજા લઉં છું થેન્ક યુ વેરી મચ મળીએ છીએ મિત્રો જય હિન્દ થેન્ક યુ વેરી મચ મિત્રો થેન્ક યુ